જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો વજાયાણમ, નમો એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌવ પાવ પણાસણો, સૌવ પાવ પણાસણો, મંગલાણમ ચ સંવેશે, મંગલાણમ ચ સંવેશે, પરમ વૈ મંગલમ, પરમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવસાહોણમ, નમો લોય સવસાહોણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌવ પાવ પણાસણો, સૌવ પાવ પણાસણો, મંગલાણમ ચ સંવેશે, મંગલાણમ ચ સંવેશે, પરમ વૈ મંગલમ, પરમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવસાહોણમ, નમો લોય સવસાહોણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌવ પાવ પણાસણો, સૌવ પાવ પણાસણો, મંગલાણમ ચ સંવેશે, મંગલાણમ ચ સંવેશે, પરમ વૈ મંગલમ, પરમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો શિવાય, ઓમ
Jai Sachidana. Jai Sachidana. Ami pareli najare tharu he simandar swami re ami pareli najare tharu he simandar swami re Sri Sri Arihanta Premala Pyara He Simandar Swami Re Sri Sri Arihanta Premala Pyara He Simandar Swami Re Namasthapane Dravyane Bhavati Namastapane Dravyane Bhavati Sammanita Swami Sammanita Swami Chargati ti stuteswara he Chargati ti stuteswara he Mahavideha dhami Mahavideha dhami Sabana madarsan kadiyapu Sabana madarsan kadiyapu Atisayadari swami re Atisayadari swami re अंतिम पड़दाउ गाड़ियापो अंतिम पड़दाउ गाड़ियापो हे सीमंदर स्वामी रे हे सीमंदर स्वामी रे અમે તમારા દેરાસરમાં અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી આવી ઉભા સ્વામી પૂરે માલયને આશીષ દેજો પૂરે માલયને આશીષ દેજો સિદ્ધાર્થ માર્ગી સિદ્ધાર્થ માર્ગી વાલિત છો બાળકને તેડો વાલિત છો બાળકને તેડો માત પિતામય સ્વામી રે માત પિતામય સ્વામી રે ગુચવાયાને છૂટો કરી દો ગુચવાયાને હે સીમંદર સ્વામી રે હે સીમંદર સ્વામી રે અમી પરેલી નજરે ઠારો અમી પરેલી નજરે ઠારો હે સીમંદર સ્વામી રે સીમંદર સ્વામી રે ચરણ કમળ માં શીશ નમાવી ચરણ કમળ માં શીશ નમાવી વંદન કરું સ્વામી વંદન કરું સ્વામી
જગત વમળના વિષયો કાવી જગત વમળના વિષયો કાવી શુદ્ધ કરો સ્વામી શુદ્ધ કરો સ્વામી કૃપા કરી જગ વિઘ્નો ટાળો કૃપા કરી જગ વિઘ્નો ટાળો હે સર્વાંતરયામી રે હે સર્વાંતરયામી રે જ્ઞાનાંગમ અર્કામી પાવો જ્ઞાનાંગમ અર્કામી પાવો હે શ્રીમંદર સ્વામી રે શ્રીમંદર સ્વામી રે અમી બરેલી નજરે ઠારો અમી બરેલી નજરે હે શ્રીમંદર સ્વામી રે હે શ્રીમંદર સ્વામી રે આથમતી સંધ્યા જેવી છે આથમતી સંધ્યા જેવી છે સમતિ જગ ઈચ્છા સમતિ જગ ઈચ્છા જોવી મારે ઉષા જ્ઞાનની જોવી મારે ઉષા જ્ઞાનની માંગુ સત ભિક્ષા માંગુ સત ભિક્ષા મન મંદિર ને ચિત્ત પૂજાને મન મંદિર ને ચિત્ત પૂજાને સજીવન મૂર્તિ સ્વામી રે સજીવન મૂર્તિ સ્વામી રે પૂજાગરની રમણીય મૂરત પૂજાગરની રમણીય મૂરત હે શ્રીમંદર સ્વામી રે હે શ્રીમંદર સ્વામી રે શ્રી શ્રી હરિહંત પ્રેમલ પ્યારા શ્રી શ્રી હરિહંત પ્રેમલ પ્યારા હે શ્રીમંદર સ્વામી રે હે શ્રીમંદર સ્વામી રે નવ અંગોની પૂજા કરવા અંગોની પૂજા કરવા સેવાજો સ્વામી સેવાજો સ્વામી સર્વાંગી અભિષેકી ભક્તિ સર્વાંગી અભિષેકી ભક્તિ કેવળ સત્કામી કેવળ સત્કામી ધર્મ અર્થ ને કામ મોક્ષના ધર્મ અર્થ ને કામ મોક્ષના પરમારથ જો સ્વામી રે પરમારથ જો સ્વામી રે નેત્ર દીપક થી મોહ જ બાળો નેત્ર દીપક થી મોહ જ બાળો હે શ્રીમંદર સ્વામી રે હે શ્રીમંદર સ્વામી રે અમી ભરેલી નજરે ઠારો અમી ભરેલી નજરે ઠારો હે શ્રીમંદર સ્વામી રે હે શ્રીમંદર સ્વામી રે મહાવિદે દર્શન કરવા મહાવિદે દર્શન કરવા અહીંથી આવીશું
સ્વપુરુષાર્થી શક્તિ દેજો, સ્વપુરુષાર્થી શક્તિ દેજો, મુક્તિ ચાખીશું, મુક્તિ ચાખીશું. ભારત સાથે ઋણાનુબંધી, ભારત સાથે ઋણાનુબંધી, અનંત સુખના સ્વામી રે, અનંત સુખના સ્વામી રે, મારો છેલ્લો કણે ઉખાડો, મારો છેલ્લો કણે ઉખાડો, હે શ્રીમંદર સ્વામી રે, હે શ્રીમંદર સ્વામી રે, શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા, શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા, હે શ્રીમંદર સ્વામી રે, હે શ્રીમંદર સ્વામી રે, જીવન નૈયા ચાલી વહી છે, જીવન નૈયા ચાલી વહી છે, શ્રદ્ધાથી સ્વામી, શ્રદ્ધાથી સ્વામી, મોક્ષ સુખાની પાર ઉતારો, મોક્ષ સુખાની પાર ઉતારો, જાણક ઉસ પારી, જાણક ઉસ પારી, અહીંથી છૂટા પણ વર્તાવો, અહીંથી છૂટા પણ વર્તાવો, વેદક જ્ઞાની સ્વામી રે, વેદક જ્ઞાની સ્વામી રે, અંતિમ શ્વાસે શરણે લેજો, અંતિમ શ્વાસે શરણે લેજો, હે શ્રીમંદર સ્વામી રે, હે શ્રીમંદર સ્વામી રે, અમી ભરેલી નજરે ઠારો, અમી ભરેલી નજરે ઠારો, હે શ્રીમંદર સ્વામી રે, હે શ્રીમંદર સ્વામી રે, શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા, અરિહંત પ્રેમલ પ્યારા, હે શ્રીમંદર સ્વામી રે, હે શ્રીમંદર સ્વામી રે, જય સચિદાનંદ. કાયા ફૂલ ની રે કિંતુ કર્મા વિચિ કાળ, કાયા ફૂલ ની રે કિંતુ કર્મા વિચિ કાળ, ફળ ને દાળ થી રે છૂટુ પાડે અપાદાન, ફળ ને દાળ થી રે જ્યારે પાકી જાય કાળ જાગૃત થાય ઉપાદાન, જ્યારે પાકી જાય કાળ જાગૃત થાય ઉપાદાન, સાચું નિમિત્ત ભેગું થાય ત્યારે મિલે આત્મ જ્ઞાન, સાચું નિમિત્ત ભેગું થાય ત્યારે મિલે આત્મ જ્ઞાન, મિથ્યા સૂળ ની રે માયા પ્રતિષ્ઠાય બાળ, મિથ્યા સૂળ ની રે માયા પ્રતિષ્ઠાય બાળ, માયા મોહિની રે લીસુ લપસાવે અંધાર, માયા મોહિની રે લીસુ લપસાવે અંધાર, વ્યતિરેકાંધકારે રે પાવી પા
ભાવે ઇન્દ્રી જાણ અંધકારે રે ભાવે ભાવે તન્મય ભાવથી રે લમણે લેખા ચિત્રાકાર તન્મય ભાવથી રે લમણે લેખા ચિત્રાકાર કુદરત પાસે મોટી રે જાડો પરમાણો નિખાર કુદરત પાસે મોટી રે જાડો પરમાણો નિખાર કલ્પે તેવા કલ્પિત યોગ શક્તિ કલ્પ છે વિજ્ઞાન કલ્પે તેવા કલ્પિત યોગ શક્તિ કલ્પ છે વિજ્ઞાન અજ્ઞા વિભાવી રસદાર પૂરણ ગલન પરદમ સાણ અજ્ઞા વિભાવી રસદાર પૂરણ ગલન પરદમ સાણ અપની દુનિયા છે હિસાબ જોઈ જાણ કરની કાલ અપની દુનિયા કે હિસાબ જોઈ જાણ કરની કાલ કોમળ લાગણી રે એને દુબારતા સિવાર કોમળ લાગણી રે એને દુબારતા સિવાર રેશમ બાંધણી રે લેરે વેરે મન ગંથાળ ટેપા નાખે તોડી રે આવે જરે કડવી ગાળ ટેપા નાખે તોડી રે આવે જરે ઉપરે આરતી રૌદ્ર ધ્યાન ગુજવે પ્રતિપાવક તત્કાળ ઉપરે આરતી રૌદ્ર ધ્યાન ગુજવે ગાડી આજે નવલી રે જૂની થવાની છે કાલ ગાડી આજે નવલી રે જૂની થવાની છે કાલ ફાસે ટ્રાન્સમિશન રે ટ્રેડર બદલી આપે કાર્ડ ફાસે ટ્રાન્સમિશન રે ટ્રેડર બદલી આપે કાર્ડ ગજબ કુદરત નો ટ્રેડિંગ મફત કપડા ફિટિંગ લાણ સિનિયર સિટીઝન ના રે બંગલા બદલે કર્માકાર સિનિયર સિટીઝન ના રે બંગલા બદલે કર્માકાર યોગે ભિન્ન પ્રયોગી રે હું મિક્સર માં પાણ યોગે ભિન્ન પ્રયોગી રે હું મિક્સર માં પાણ જડને ચેતન સંસર્ગાય તિસરા લફરાનો વસ્તાર જડને ચેતન સંસર્ગાય તિસરા લફરાનો વસ્તાર ભાંગે તૂટે કે ફાટે સક્રિય પુદ્ગલ સ્વસંતાન ભાંગે તૂટે કે ફાટે સક્રિય પુદ્ગલ સ્વસંતાન છેલ્લે વિસરસા થઈ જાય મળતું કહોવા અસાર મૂર્તિ ફૂલની રે સુરભિ ફેલાવો જીવનાર મૂર્તિ ફૂલની રે સુરભિ ફેલાવો જીવનાર ખુશ્બો અમૂર્ત રે પ્રગટિ ચેતન ગન અવતાર ખુશ્બો અમૂર્ત રે પ્રગટિ ચેતન ગન અવતાર આજ્ઞા સ્વજ્ઞા પાંચ જ રે દાદા સન્મુખ પ્રાગિત પ્યાર આજ્ઞા સ્વજ્ઞા પાંચ રે દાદા સન્મુખ પ્રાગિત પ્યાર સાચા વિજ્ઞાન રે છુડવે જન્મેણા જંજાળ સાચા વિજ્ઞાન રે છુડવે જન્મેણા જંજાળ કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાળ કાયા ફૂલની રે કિંતુ
ફળને દાળથી રે છૂટું પાડે અપદાન, ફળને દાળથી રે છૂટું પાડે અપદાન. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. ચાલ કરો વાતચીત. છૂટું પડી ગયું ને, રિલેટિવ રિયલ જણાઈ ગયું ને, બરાબર ને? રિલેટિવ રિલેટિવ તરીકે જ દેખાય ને કિશોરભાઈ, એટલે રિલેટિવ રિલેટિવ તરીકે દેખાય એટલે ટેમ્પરરી જેવું સમજાઈ જાય. અથવા બીજી રીતે કહીએ તો કે જે ખરેખર નથી એને રિલેટિવ કહેવાય. સમજાય? ખરેખર હોય તો ક્યારેય બદલાય જ નહીં ને. જે ખરેખર હોય ક્યારે બદલાય ખરું? ના બદલાય ને. આપણે આને જેને ખરેખર માનેલું હતું એ ક્યારે બદલાય જ નહીં ને. કેમ વિચારવા પડી ગયા? માઇક આપો. એક બહુ દિવસ હાથમાં આવ્યા છે ને, એ આપણને દવા આપે છે. આજે આપણે એમને આપ દવા પણ ટ્રાય કરી જોઈએ, લે છે કે નહીં ખબર નહીં. પછી બોલો બોલો, માઇક પર બોલો. મને હંભરાય ને, મને આમે હંભરાઈ જઉં છું. હા, હજુ હંભરાવાનો ફેર પડ્યો નથી. હેલો. હા, રિલેટિવ હોય પરિવર્તનશીલ છે, બદલાય જ કરે. છોકરું જન્મે ત્યાંથી કાયમ માટે નાનું નાનું છે ને, આયુષ્ય કર્મ પૂરું થાય ત્યાં સુધી પરિવર્તન તો થાય ને. પરિવર્તન થાય એટલે જે પરિવર્તન થાય છે એને સાચું મનાય નહીં ને. પુનરાવર્તન ના થાય એટલે જે પરિવર્તનશીલ છે એને સાચું મનાય નહીં ને. પરિવર્તન થાય ને મનાય. અરે પરિવર્તન થાય છે એવું મનાય એમ, પણ પરિવર્તનશીલ છે એ સાચું જ છે એવું ના મનાય ને. કઈક અવસ્થા તો બદલાય જ કરે બધી. છોકરું નાનું હોય ત્યારેની જે સમજણ હોય એ જ કાયમ માટે રહે ખરી. એ બદલાય જ કરે. નાના હોય ને તો ગામડામાં છોકરા રમવા જતા હોય આંબલી આગળ તો શું કે જો આંબલીમાં ભૂત છે, આચવ છે કે ખરેખર ભૂત છે ખરું? પણ કેમ આપણે એને ભય બેસાડી છે, ડર કેમ બેસાડીએ? તો કે ઉપર ચડે કાંટા વાગે વગાડીને આવે ને, હેરાન તો મા બાપ જ થવાનું ને. એટલે ત્યાંને ભય ઘૂસાડી દે કે ભાઈ આ ભૂત છે અંદર, આંબલીમાં નીચે પાડી નાખે જ બધાને ધક્કો મારીને. એટલે એકાદ બેને પડતા જોયા હોય એટલે ભાઈ થાય કે ભૂત જ પાડ્યા હશે, હવે જાતે પડ્યા હોય કે કાંટા વાગે એટલે છૂટી જ જાય ને પકડ. સમજાય? તો કે જે ટેમ્પરરી છે ખરેખર નથી એને આપણે ખરેખર માની લીધેલું હતું, પરમનન્ટ માનેલું હતું. પરમેન્ટ માનેલું હતું માટે બધી તકલીફો ઊભી થઈ ને. અંદર ઊભું થાય, મારું ઘરે ઊભું થાય કે ના થાય? નવું બનાવ્યું વર્ષ બે વર્ષ થતા એટલે મારું ઘર તો મારું ઘર છે એવું તો થાય કે ના થાય? એવું ફર્નિચર હજુ હમણાં જ બનાવ્યું છે એવું થાય કે ના થાય? બરાબર. તો તમે બે વર્ષ પહેલા બનાવ્યું હોય તો બે વર્ષ પછી બીજા કોઈએ બનાવ્યું નવું ઘર તો શું થાય? અને ત્યાં બોલાવો એટલે જઈએ તો ખરા ને? આપણે જઈએ એટલે જોઈને આપણને આનંદ થાય ને, ઘર જોઈને આનંદ તો થાય ને. કારણ કે નવી લેટેસ્ટ ડિઝાઇન તો આવ્યું હોય
એટલે બધું ઘરે નવી ડિઝાઇનનું હોય, ફર્નિચર નવી ડિઝાઇનનું આવ્યું હોય એ જોવામાં સારું લાગે ને, એટલે આપણી અંદર તો અસર ના થાય ને આપણને, કારણ કે તો ટેમ્પરરી છે ને, ટેમ્પરરી એટલે આપણને જોઈને અસર ના થાય ને, હા થાય ના થાય, એના માટે થાય, ટેમ્પરરી છે ને. આપણું કઈ છે પાછું, આપણું હોય તો અસર થવી જોઈએ ને, આપણે તો આપણે ઘરે બનાવ્યું છે, આપણી ડિઝાઇનથી બનાવેલું છે, તો બે વર્ષમાં આપણી ડિઝાઇન ખોટી થઈ ગઈ, હા ના સમજવું પડે. તમે પહેલા બનાવ્યું પ્રશાંત ભાઈ, પછી બનાવ્યું ઘર, તો તમને અંદર થાય ને અસર તો આવે ને થોડી ઘણી, કે સારું આ વધારે સારું બને, આપણે આવું ના કર્યું આપણે, સમજાય. તમારી ડિઝાઇન પ્રમાણે તમે બનાવ્યું તો તમને તમારી ડિઝાઇનમાં ભૂલો દેખાય, કે પેલી હારી ઘરની ડિઝાઇનમાં ભૂલ દેખાય, આ ડિઝાઇનમાં ભૂલ નથી દેખાતી કોઈને, બહુ સારું કહેવાય નહીં, આમાં ભૂલ નથી દેખાતી સારું કહેવાય, ઝઘડો આની જોડે ચાલુ થઈ જાય પછી. ભૂલ નથી દેખાતી સારું કહેવાય ને, ભૂલ પોતાને દેખાવી જોઈએ, દેખાવી ભૂલ કરીએ છીએ આપણે ખ્યાલ જ, હા એ તો, એ તો હવે શુદ્ધાત્મા થાય એટલે દેખાય, કે ભાઈ આપેલું કમ્પેરિઝનમાં ગયા મારી ભૂલ હતી, એમ કમ્પેરિઝન કર્યું તો પેલા ઝૂંપડા વાળા જોડે કરવી જોઈએ, બહાર છે ને પેલા ઝૂંપડા વાળા, એની જોડે કમ્પેરિઝન કર્યું હોય તો ચાલે, એમ એ ત્યાં પેલા ગાયો ભેંસો આજુબાજુમાં બાંધેલી હોય, મચ્છરે આ જ કરતા હોય 24 કલાક જાગ્રત રાખવા માટે, આપણને તો જાગ્રત રાખવા આવતા નથી ઘરે એટલા, એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે, તો કે અહીંયા આપણને આજ્ઞા મળી છે દાદા પાસેથી, તો કે આજ્ઞામાં રહીએ તો આ વર્તમાનમાં જે જે સંજોગો ભેગા થાય છે એ એક એક સંજોગ તમને સુખ જ આપે, કેમ તો કે એક એક સંજોગ છોડાવવા માટે આવે છે, પણ જે સંજોગ છોડાવવા માટે આવ્યો હોય એ ક્યારે દુઃખ આપે ખરો, વાગ્યું હોય ડૉક્ટર પેલી પટ્ટી મારી આપી હોય ડ્રેસિંગ માટે, તો પછી ફરી ડ્રેસિંગ કરાવવા જઈએ તો શું કરે, પ્રેમથી ઉખાડે ને, લે ભાઈ ચાલ જા પંપારીને પછી ધીરે ધીરે ઉખાડીએ, એમ કેવી રીતે ઉખાડે, સીધી ખેંચી જ કાઢે બધું એમ બરાબર ને, સીધી ખેંચી જ કાઢવાની ને, શરમ નહીં ભરવાની નહીં, ઓ ત્યાં ખેંચે એટલે ચામડી ખેંચે વારે ખેંચે એટલે દુખે કે ના દુખે, ડૉક્ટરને બૂમો પાડીએ કે ડ્રેસિંગ કરતો હોય નર્સે બૂમો પાડીએ કે અક્કલ બક્કલ છે કે નહીં દુખે છે, એટલે ઉપરથી પૈસા હું આપીએ પાસે ડ્રેસિંગ કરવાના, પણ ત્યાં તો પેલું દેખાય કે ઘા પડેલો હતો એટલે રૂઝાવવા માટે ડ્રેસિંગ કરે છે, સમજાય. ઘરમાં પરિવારમાં સમાજમાં એવું જ છે, બધા આપણું ડ્રેસિંગ કરવા જ આવતા હોય છે, આપણને રિપેર કરવા માટે સારા કરવા માટે આવતા હોય, હવે આપણે બગડા લઈએ તો જ, બગડેલા આવીએ તો જ કોઈ રિપેર કરવા આવે ને, કે સારા હોય એને કોઈ રિપેર કરવા આવે, તો આપણે બગડેલા આવીએ અને આપણને કોઈ સુધારવા આવતું હોય એનો ટાઈમ ને એના પૈસા ખર્ચીને, તો સારું કહેવાય કે ખોટું કહેવાય, કિશોરભાઈ તો દવા મફતમાં જ આપે છે પાછા, પૈસા માગતા નથી, પેટ્રોલનું ભાડું નથી માગતા, ભાઈ ત્યાં આટલા દૂરથી આવ્યો તમારી ટ્રીટમેન્ટ કરવા માટે, લાવો પૈસા, જોજો પાછા એમની જોડે એવું ના કરતા પાછા, વાત સમજાય. તો કે અહીંયા લોકો આપણું ડ્રેસિંગ જ કરે, લોકો આપણને સુધારવા માટે હેલ્પ કરવા માટે આવે છે, કે ભાઈ તમારે સુધરવું છે માટે પેલો સંજોગ ભેગો થાય છે, પણ ત્યાં આપણે શું કરીએ, જો વર્તમાનમાં રહીએ તો એ તકનો લાભ ઉઠાવી લઈએ કે ના લઈએ, વર્તમાનમાં રહીએ તો કમાણી કરી લઈએ ને એમાં,
તો કે આજ્ઞાનું કામ શું છે? તો કે તમને વર્તમાનમાં રાખવા. આજ્ઞા વાપરીએ તો તરત વર્તમાનમાં આવી જાય, આવી જાય કે ના આવી જાય. તમે ચરી પાડવાની કહી હોય તો થોડા દિવસ પાડીને પછી હું ચરી પાડવાની બંધ જ કરી દઉં. તમે નાડી જુઓ ત્યાં ખબર તો પડી જ જાય ને કે કેટલા લોચા મારા, કેટલું બરાબર કર્યું, ખબર પડે કે ના પડે, તો તમને કેટલી અસર થાય. સાચું કહી દો ને, બહુ અસર થાય. ખબર પડે નહીં, ના નથી પડતો, પણ અસર થાય તમને, અસર થાય નહી. હા, ત્યારે ચાલો એક દાખલો બીજો આપી દઉં. ત્યારે દાદા ભગવાન એક દાખલો આપેલો. એક વૈધરાજ હતા, તો પેશન્ટને સારામાં સારી દવા આપી અને કઈ તકલીફ હતી એટલે અઠવાડિયું સુધી 10 દિવસ પેલો પાછો આવ્યો, કોઈ જ ફેર પડ્યો નથી. ચરી પરવાની કરવી, ત્યાં લીલા મરચા ખાવાના નહીં. ફરી આવ્યો, રામતારી માં દસાઈની જ હતી એમ. એક આટલી સારી દવા આપું છું, એની અસર થવી જ જોઈએ, અને અસર થતી કેમ નથી? કે ડોક્ટરને તો ખબર હોય, પોતે દવા આપી એટલે ઓરિજિનલ આપી કે ડુપ્લિકેટ આપી છે તો ખબર હોય ને, એટલે એની અસર થવી જોઈએ તો ખબર જ હોય ને, બરાબર ને? ચરી પારત અસર તો થવી જ જોઈએ, રોગ જવો જ જોઈએ. આ રોગ ઘટતો કેમ નથી? એક દિવસ એના ઘર આગળથી જતા હતા, થયું કે લાવ ને જાગ, ઘરમાં આંટો મારીને જઈએ, મળીને જઈએ. અને કે લાગણી તો હોય ને, પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અત્યારે તો ઘરે જવાનો ટાઈમ એટલો ના હોય, એવો રિલેશન હોય તો જાય. પહેલાના જમાનામાં તો રસ્તામાં આવે તો કે ચાલો મળી આવીએ આપણે, એટલે એ જેવા અંદર એન્ટર થયા તો પેલા ભાઈ જમવા બેઠા હતા, એટલે કે આવો ચાલો ભાઈ જમવા બેસી જાઓ. કે જઈને જોયું, એ બાપુની થાળીમાં 2 લીલા મરચા પડ્યા હતા મોટા, ખાલી 2 જ પડ્યા હતા, વધારે નતા, સમજાય? લીલા મરચા જોઈને વૈદરાજને શું થયું? ત્યાં જ અટેક આવી ગયો. પેલાની તબિયત તો એવી ને એવી જ રહી, આ ઉકલી ગયા. હવે જુઓ, અહીંયા આપણને બધાને સંજોગોની અસર થાય છે કે નહીં? કોઈ કંઈક વ્યવહાર કરી જાય, ગમતું કરી જાય તો એ સારું લાગે, ના ગમતું કરી જાય તો એ અસર થઈ જાય. એટલે આપણે પેલા વૈદ જેવા થઈ ગયા ને, કે જુદા રહ્યા. સાચું કે એમની વાત નથી કરતો, આ પાસે જોજો, પાછા બંદરસી પાઘડી પહેરલા હતા. તો એ વૈદને આપણા ફેર કેટલો પડ્યો? તો આપણે તો વિચક્ષણ છે ને મહાત્માઓ બધા, એટલે આથી જાગી જજો, ભૂલ કરતા હો તો સુધારી લેજો. નરેશભાઈ બરાબર છે ને? ભૂલ ના કરાય ને, જાગ્યા પછી ભૂલ નહીં કરવાની આપણે. એટલે અહીંયા આજ્ઞા શું કરે? તો કે ત્યાં આજ્ઞામાં રહીએ તો વર્તમાનમાં રાખે કે ના રાખે? વર્તમાનમાં રાખે તો શું દેખાય? તો ભાઈ આ મરચા એ ખાય છે કે વ્યવસ્થિત શક્તિ ખવડાવે છે? મરચા એ પોતે ખાય છે કે વ્યવસ્થિત શક્તિ ખવડાવે છે? અને વ્યવસ્થિત શક્તિ ખવડાવે છે, એટલે એનો હિસાબ છે. ભોગવટાનો માટે ખાય છે ને, એટલે એનો ભોગવટાનો હિસાબ હોય ત્યાં સુધી મારી દવા કામ કરે ખરી? ના કરે. તો ભાઈ એ પોતે વર્તમાનમાં રહે કે ના રહે? તો કે દાદા આપણી જોડે આવી જ રીતે જ રહ્યા છે, કે આપણે કંઈ સીધી લાઈને ચાલનાર હતા ને બધા, હું તો નહોતો જ, તમે બધા સીધી લાઈને ચાલનારા ને બધા, સીધા સરળ, હું તો જલેબી જેવો સરળ હતો, કઈ ગલીમાં ઘૂસી ગયા જ ખબર ના પડે. ને આમે પાછો એગ્રીકલ્ચરનો ગ્રેજ્યુએટ, ડિફિકલ્ટ કલ્ચર,
નથી આપણી નહીં ડિગ્રી. હું વાત કરો છો ડિફિકલ્ટ કલ્ચર, અગ્રિકલ્ચર, અઘરી કલ્ચર નથી આપણું. હું વાત કરો છો, તમને તો ખબર ને અગ્રિકલ્ચર ખબર ને ડિફિકલ્ટ કલ્ચર, હજુ અમને ખબર છે. હા, પહેલી કલ્ચરમાં ખબર ના પડે. હા, એટલે પેલું અમેરિકામાં એક નવા નવા ભાઈ ગયેલા ઇન્ડિયાથી, તો પૂછ્યું ભાઈ કા ભેગા થવાનું છે, તો કે એમસી ડોનાલ્ડ પર આવી જજો ને. કે એમસી ડોનાલ્ડ, મેકડોનાલ્ડ બોલતા નહીં આવડે, તો કે એમસી ડોનાલ્ડ પર આવી જજો. કે એવું મને પેલું ઇંગ્લિશ આવડે નહીં, એટલે પેલું સ્પેલિંગ જે લખ્યું એવી રીતે વાંચવાની ને, એટલે એગ્રીકલ્ચર વાંચતા ના આવડે, અગ્રિકલ્ચર વાંચતા આવડે મને. હવે સમજી ગયા ને, તમે બધા કેટલા હિઝી કલ્ચર વાળા છે, હિઝી કલ્ચર વાળા. એટલે અહીંયા વસ્તુ સમજો, તો કે આપણને જેવા સંજોગો ભેગા થાય જેવા જ દાદાને ભેગા થતા હતા, બરાબર? એમાં તો કોઈ ફેર હતો જ નહીં ને. એ સંજોગો દાદાને અસર નતા કરતા, આપણને કેમ કરે? દાને આજ્ઞા વર્તી હતી, દાદાએ આપણને આજ્ઞા આપી છે. દાદાને 356 ડિગ્રીનું જ્ઞાન પછી, પણ આપણે 360નું પૂરું આપ્યું છે. તો દાદા કહેતા આપણને આજ્ઞા વધારે રહેવી જોઈએ ને, ખરેખર રહેવી જોઈએ કે ના રહેવી? સાચું કહેજો તો ભાઈ, ત્યાં કહેજો આથી હોય કાચા ના પડતા, કે આપણા વૈદ જેવી અસર આપણને ના થવી જોઈએ. કિશોરભાઈ તો નથી કરતા, એટલે તો મેં કહ્યું કે અત્યારના ડોક્ટરો ના જાય ઘરે, તો ગમત કરું છું. હા, તો ગમત કરું છું. એ તો બરાબર છે, એ તો બરાબર છે. પણ આ તો એ જુદું કે છે કે ભાઈ તમે જાઓ છો એવું કે છે. પડોશીનું ધ્યાન રાખવું પડે ને. અમુક પોઝિશન એવી હોય, આપણે મફતમાં એને દવા આપતા હોય, બરાબર, પૈસા ન લેતા હોય, અને પછી આપણે ખ્યાલ આવે ને કે આ પરેજી નથી રાખતા, તો આપણે દિલમાં આઘાત તો લાગે. એટલે 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 વાત આ તમને દાખલો એટલા માટે જ આપ્યો. હા, એટલે આઘાત તો લાગે જ આપણે. આ વાત છે ને, મારા કઝિન ડોક્ટર છે વડોદરામાં, એમડી ફિઝિશિયન છે, એના વાઇફ એનેસ્થેટિસ્ટ છે. તમારું પપ્પાને બધાને દાખલ, બાને બધાને દાખલ કર્યો, એટલે વારા ફરતી કહીને કે ક્યારેક જવાનું થાય, એટલે એક વાર બહેનો ભાભી બંને બેઠા હતા, ફ્રી હતા થોડા, એટલે મેં આ દાખલો આપ્યો. કારણ કે એ ભાઈને ટેવ કેવી, તો ડાકોનો કોઈ પણ પેશન્ટ હોય એનો પૈસા નહીં લેવાના. પછી દવા ના લે એમને કયા પ્રમાણે, તો પેલાનો આવી બને કે ભાઈ તને સારામાં સારી દવા આપું છું, તારે પૈસા લેતો નથી તો દવા લે ને. તો ભાઈ ફરિયાદ કરો આવું છું શું, આમ દવા નથી લેતો તો કે સમજાય, એટલે અસર એમને થઈ જાય. એટલે ના, ફી લેતા નથી એટલે નહીં, હું આટલી સારી દવા કરું છું, સામેનો દવા ના કેમ લે, ને નથી લેતો તો આવવું ના જોઈએ. ભાઈ પાછો ફરી અઠવાડિયા પછી પાછો આવે કે તારું બરાબર નથી કે, એટલે એને એવું લાગે ભાઈ મને મૂર્ખ બનાવો છે. આ દાખલો એમને આપ્યો હતો 10-15 વર્ષ પહેલા, હજુ યાદ કર્યા કરે. તો ભાભી યાદ કરે, એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા, તો કે અહીંયા આપણને સંજોગોની અસર થાય છે, એટલે પેલા વૈદ્યનાથ જેવી આપણને અસર થઈ ગઈ. તો કે અહીંયા આપણી આજ્ઞા, દાદાની આજ્ઞા એવી છે કે એક જ આજ્ઞા તમને હાજર રહી ને ત્યાં કરે, તો એ તમને એ સંજોગો અસર નહીં કરે. દાદાએ ના પાડી છે આજ્ઞા, ના વાપરતા ના પાડી છે, નથી પાડી ના. તો કે આ
જ્ઞાન કેવું છે કે આપણને સંપૂર્ણ મુક્ત રાખે દરેક સંજોગોમાં. દરેક સંજોગો મુક્ત રાખે એવું આ જ્ઞાન છે, આજ્ઞા છે. ભાઈ આને કેવું પડે, ભાઈ તું કાચો શું કામ પડે છે? દાદા વર્તમાનમાં રહી શકતા હોય તો તને ક્યાં વાંધો આવ્યો? દા જો સાસરતા તેવો જ લઈએ છે ને, હવા એવી જ છે ને કે જુદી છે? હવા એવી જ છે ને કે અમને પેલો ચોક પ્યોર ઓક્સિજન મળતો હશે ને આપણે પેલો ધુમાડાવાળો આવે છે એટલો ફેર ને? નહીં એવું? જેવા કપડાં પહેરતા તેવા જ આપણે પહેરીએ છીએ ને, એ ખાતા તેવું જ ખાઈએ છીએ ને? હોય ફેર અહીંયા પડવો ના જોયો, આને કેવું પડે ને? તો કે હવે જાગી જાગે અત્યાર સુધી જોકા મારે એનો વાંધો નથી, ઊંઘી ગયો એનો વાંધો નથી, ચલાવી લેશો, ચલાવવું જ પડે, છૂટકો જ નહીં ને? તમે તો ના પાડતો કે દવા નહીં આપું એમ, પાને એવું ક્યાંક હોય ચા ચાલવા માંડે? એ તો કઈ તો કઈ દેખાડ, હું ચાલવા માં તો તમે લટકજો ક્યાં, કઈક ઊંધી આંટી પડી ગઈ સમજાય તો કે હાલ તો હું લટકું, તમે લટકી જાઓ કે? તો કે અહીંયા કિંમત વર્તમાનની છે, વર્તમાનમાં રહેવાય એની છે. જેને વર્તમાનમાં જેવું હોય અને કોઈ કંઈક કહી જાય, સંભળાવી જાય, તો અસર કેટલી થાય, કેટલી અસર થાય? થવી જોઈએ ના થવી જોઈએ? સામે આપણે સાચી વાત કહીએ, 100% સાચી વાત હોય ને છતાં એને ના હા ભરવી હોય, આપણે અસર કરવાની? હા, તમારા અનુભવથી કહો છો? હા, તો બરાબર. હા, એમની ડોક્ટરની સામે ના બોલાય આપણે, આપણે આપણી જ વાત કરવાની, બીજાની નહીં કરવાની. અમને એવું લાગ્યું કે એમને એવું લાગે ધંધામાં ખોટા ફસાય તો શું કરવાનું? પછી ખિસ્સા કાતરું હોય એને એનો ધંધો કેટલો સાચો લાગે? સાચો લાગે ને, તેનો વ્યૂ પોઈન્ટ થી ખોટો છે? ખોટો નથી, આપણાથી અમને કોઈને ખોટા ના કહેવાય. દવા નહીં આપે નહીં તો ભાઈ માદા પડશો તો. હવે અમારા ડોક્ટર તો તમે જ છો, તમે તમને દવા આપો છો? હું દવા એમની જોડે લઉં છું. અમે તો તમને મૂકી છે કે તમે અમારા ડોક્ટર જ છો અને અમને તમારી જ દવા લઈએ છીએ. હોય તો સવારથી હું જ હાથમાં આવ્યો છું. અને તમે જ દીકરી લીધી છે અને હવે અમે જ તમારા પેશન્ટ છીએ. અરે ભાઈ જો આમાં એવું છે, કમ્પાઉન્ડ હોય ને ડોક્ટર ને ત્યાં 2-5 વર્ષ થાય ને, એટલે ડોક્ટર આવતો વહેલું મોડું છે ને, તો જાતે દવા પણ ચાલુ કરી દે. થાય કે ના થાય? થાય કે ના થાય? સાચું કહેજો. આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય ને એમાં એવું જોઈએ, ડોક્ટર તો અડધા દિવસ હોય નહીં, જે હાજર હોય એ દવા આપી દે પછી, બરાબર ને? બધું એમ એવું જ ચાલતું હોય ને? હા, એ વધારે પડતું લાગે તો ના આપે તો ભાઈ જા ઉપલી આગલી મોટી હોસ્પિટલમાં જા, કે જોખમ ના લે પાછા. અહીંયા તો દાદા ભગવાન આપણે જ્ઞાની બનાવે ખરું, એમ થઈ ગયા જ્ઞાની? તો એ મારથી દવા અપાય કેવી રીતે તમને? ડોક્ટર તો ડિગ્રી હોય, જ્ઞાની તો પેલી દશા ખુલ્લી થયેલી હોય એટલે દવા આપે. મારથી તમને દવા ના આપે, આ બધી દવા હું આને જ આપું છું, જોજો પાછા ભૂલ કરતા. વાત ભલે તમારા બધાને જોડે કરતો, ઓપરેશન તો આનું જ ચાલતું હોય, અખતરો આની પર જ કાંઈ તમારી પર કરાય.
કેસ મારી દો તમે મારી પર, કેસ બગડે તો ના કરે કેસ, પ્રશાંતભાઈ કેસ કરી દે કે ના કરે બગડે તો, આ જમાનામાં કોઈ છોડે કલયુગમાં, ત્યાં વિચાર્યું મારો હિસાબ છે તો લાવ તમને તમારો હિસાબ સમજાવી દઉં કે હવે સમજાય. એટલે દાદાએ કહ્યું ભાઈ અહીંયા તો આપણે તારે તારું ઓપરેશન કરવાનું, એમને એમનું ઓપરેશન કરવું હશે તો જાતે કરી લેશે. અહીંયા તમને તમારી ભૂલ સમજાય તો દાદાએ કહેવા આવવું પડે કે ભાઈ આ ભૂલ છે અને ભૂલ હવે સુધારજે, એમ એવું કંઈ પણ કહેવું પડે ખરું. તમે તો બહુ લાંબુ લાંબુ આપી દીધો પ્રશ્નપત્ર, હું પ્રશ્નપત્ર બહુ મોટું આપી દીધું છે, બે પાના ભરીને પ્રશ્નપત્ર આપીશ. તમારો પ્રસાદ લઈ લઉં પહેલા, લઈ લઉં કે તમારી વાત પતાવી દે કે પતી ગઈ? હા બોલો ચાલો. એટલે અહીંયા સમજવાનું શું છે તે કે ભાઈ જ્ઞાની થયા નથી આપણે, દાદાને કુદરતી બટ નેચરલ જ્ઞાન ખુલ્લું થયેલું હતું એટલે સંપૂર્ણ ભૂલ વગરના થયેલા હતા. એ ભૂલ વગરના થયેલા હતા ને માટે આપણે દવા આપતા હતા એટલે દવા અસર કરે છે. વાત સમજાય? એની સામે મહાત્માઓ છે કે આપતો પુત્ર છે, એની દશા કેવી છે? ભૂલ વગરના થઈ ગયા નથી થયા એટલે ત્યાં ભૂલવારો વ્યવહાર આવે કે ના આવે? આવે. સમજાય? હવે જ્યાં ભૂલવારો વ્યવહાર હોય ત્યાં સુધી મારથી એવું કહેવાય કે હું ડોક્ટર થઈ ગયો, તો તમે તો મને હુરિયત ચડાવી દો છો સીધો. હું જ અવારથી હાથમાં આવ્યો લાગુ છું, કઈ વાંધો નહીં, મારી પુણ્ય જાગી છે આજે. તારે હિસાબ પૂરા કેવું કે મને કઈ ભોગવટો નથી આપતા, પણ મને જાગ્રત કરે છે કે ભાઈ ડોક્ટર થઈ ગયો માની ના લેતા એવું કહે છે. મહાત્મા કઈ કાચા છે? એમની બધી વાતો માર્મિક હોય મહાત્માઓની. મહાત્મા જાગ્રત નહીં કરતા કે બહારના જાગ્રત કરવા આવશે અમને? એના તો પેલી ગઈકાલે વાત થઈ ને, ગઈકાલે કે પરમ દિવસે પેલી સમર્પણ વાળી વાત થઈ ને આપણે, એટલે પછી અમને લાગે કે આ સમર્પણમાં ડોક્ટર થવા માંડે તો પછી કોઈ જાગ્રત કરવા પડે ને, એટલે અમને એમની ફરજ બજાવી પેલી જવાબદારી મેં આપેલી એટલે. એટલે સમજાઈ ગયું ને? આ તો કેવું છે રમેશ કાકા કે મહાત્મા એમના ચરણમાં આપણને રહેવા દે છે ને એ બહુ મોટી પુણ્ય છે. બાકી એવા એની લાયકાત જોઈએ આપણે તો કોઈ ચરણમાં ના રાખે. સમજાય? આ તો બધો બહાર માલ હારો દેખાતો હોય એના આધારે જ આપણે તો માર્ક મૂકીએ ને, કેરી બહારથી બહુ રૂપારી દેખાતી હોય, કેમિકલમાં પકવેલી હોય, કેરી તો સોનેરી જ દેખાય ને, લાગે ને કે બહુ સરસ છે એમ, પણ ઘરે લાવીને પેલા ચખાડ્યું હોય ને એ ચખાડ્યું હોય કેરી મીઠી જ હોય પાછી, બરાબર ને? એવી જ હોય ને? તો ભાઈ ઘરે કહે કે રસ કાઢજો ભાઈ આજે, અને એ ચાખ્યા કે રસ કાઢીને મૂકી દે, જેવું મોડામ ચમચી મૂકે એની સાથે ટેસ્ટ ખબર પડી જાય કે ના પડી જાય એ કેટલી મીઠાશ છે, મીઠી હોય ને? કેમિકલમાં પકવેલી એટલે મીઠાશ તો હોય જ ને, હા ના હોય. એટલે પેલી ખાટી ખાટી કેરી ખાવાની કેટલી સારી લાગે, કેટલો આનંદ થાય, વેપારી પર કેટલો પ્રેમ ઉભરાય. એક તો પાછી મોંઘા ભાવની કેરી લાયા હોય ને મીઠી કહીને આપી હોય, આ તો બહુ સારો તમે વિનય કહો, ને તે રસ જઈને એના માથે મારો તમે
કે લે તું જ ખાવે, પૂરો કર બધો, એવું નથી કરતા સારું કહેવાય ને. ત્યાં સમજવાનું છે કે ભાઈ આ ખાટી કરી આવી કયા આધારે, મારા ભાગે, મારા ભાગે જ કેમ આવી, વગર ઈસાભાઈ. આગળ મેં પેલા છેતર્યો હશે ત્યાં મને છેતરી ગયો ને, તો શું કરવાનું, જમા કરી લેવાનું, કેવાનું ભાઈ ખાંડ નાખો અંદર, બીજું શું કરવાનું, હા બીજી હવે ધ્યાન રાખવાનું. આ પેલી નવસારીમાં ભાઈ ચોખ્ખી કેરી ખાધેલી ને, શાક પડેલી, હવે હું બજારમાં કેરી લેવા જાઉં ને મને કંઈ ગમે નહીં, કેમિકલથી પકવેલી જ દેખાય મને, કદાચ પેલું ફોર્સ કર્યો હોય કે લાવવાની છે લાવવાની તો લઈ આવું, તો મને ખાવાની મજા ના આવે. એવું આપણે આજ્ઞામાં ના રહ્યો ત્યારે એવું ક્યારે ઊભું થતું નથી, ક્યારે આ બરાબર ના કહેવાય એમ, આજ્ઞામ ના રહે ત્યારે ઊભું થવું જોઈએ ને કે આ કેરી ખાટી આવી ગઈ એમ, ત્યારે થાય છે, ત્યારે પછી નાડી પકડાવી જોઈએ ને કે આ ચરી બરાબર પારી નથી એમ, આ નાડી ધીમી ચાલે છે, બરાબર ચાલતી નથી. તો મને કહેવાના છે એટલે હું પેલા પાણી પેલા પાર બાંધી દઉં છું. સમજાય? તો કે અહીંયા આજ્ઞા મળે એની નાડી પકડાવી જોઈએ ને આપણને, એ પકડતા આવડી આપણે શીખી લેશું એમની જોડે, નાડી જોતા આવડે એટલે અમને આ બધું ખબર પડે. ચરી પારી એટલે આજ્ઞામ રહે કહેવાય ને, એવું પેલી પાંચ આજ્ઞામ રહે કે એ અમને નાડી પકડતા આવડતી હશે, આપણે શીખી લેશું એમની જોડે, તો આપણે બધાને કામ થઈ જાય ને, ના પકડવું જોઈએ, એ નાડી પકડતા આવડવી જોઈએ ને. બી એવું કહે છે કે પેલી નાડી તો આમ હાથ મૂકે ને ત્યાં જ ખબર પડે કે વાત છે, પીઠ છે કે કફ છે એની, પાંચ આજ્ઞાની નાડી તો જોતાની હાથે ખબર પડી જાય, એના માટે નાડી ના જોવી પડે નહીં, તો વ્યવહાર પરથી જ ખબર પડી જાય કે ભાઈ તમે આજ્ઞામાં છો કે આજ્ઞામાં નથી. હા એટલે અહીંયા વાત આ સમજવાની છે કે ભાઈ ત્યાં આગળ જો આજ્ઞામાં છું તો ત્યાં મારે કોઈના માટે રાગ્ય ઊભા થાય ખરા, કોઈની ભૂલ દેખાય ખરી, કોઈની પર રાગ્ય સાથે ભૂલ દેખાય નહીં તો ગૂંચવાડો ક્યાં રહ્યો. તે એક એક સંજોગ આપણે ઉપકારી દેખાય કે ના દેખાય, ઉપકારી ક્યારે દેખાય, તો કે વર્તમાનમાં હો ત્યારે. એટલે કેટલું સહેલું કરી આપ્યું છે, એટલે કમાણી કરવી હોય તો આપણે આજ્ઞામાં રહેવું, વધારે કમાણી કરવી હોય તો અમે વાળાને આજ્ઞામાં રાખવા, સમજી ગયા ને, કાકીને આજ્ઞામાં રાખવા એટલે એ પછી આપણે ડબલ આજ્ઞામાં રાખે. એટલે આજ્ઞા પાકી કરાવે ને પછી. પેલો વ્યવહારમાં માર પડે તો તારણ નીકળે ને, કે આજ્ઞા ચૂકી ગયો માટે માર ખાવો પડ્યો. હા એટલે એ જ કહું છું, એટલે આપણે આજ્ઞામ ના રહે, એમને આજ્ઞામ રાખે તો આપણને જાગૃત કરે ને. હા એટલે મેં એ તો કહ્યું બે માંથી એક આજ્ઞામ રહેવાનું એમ. તમાર બધા તો શું ફાઇલ બે નંબર ની હોય, અમારે તો ફાઇલ બે નંબર ની હોય નઈ, એટલે અમને જાગૃત બધા જ રાખે, સમજાય, અમારા આપતો પુત્ર જાગૃત રાખે ને, મહાત્મા જાગૃત રાખે, કારણ કે એક્ઝામ આપી નથી ને, સંસારની એક્ઝામ આપી નહી, એક્ઝામમાં ફેલ થઈ ગયા અમે, એટલે પછી તમે બધા એક્ઝામ લો તો ખરા જ ને, કે તમે છટકી જાઓ તો ચાલે નહીં ને. હા ફેલ થયા ત્યાં તો અહીંયા બેઠા, એ તો ઘરમાં બેઠા હોત,
દાદા પાસ કર્યા એ તો બરાબર છે, એ તો શું થાય, કોક તો પાસ કરે ખરા ને, કૃપા ગુણ આપીને પાસ કરે કે ખરેખર પાસ થાય એ કોને ખબર છે, ફુલ્લી પાસ થાય કે કૃપા ગુણથી પાસ થાય એ કઈ રીતે ખબર પડે. કલયુગમાં તો બધાને વગર મહેનતે પાસ થવું હોય ના હોય, એક્ઝામ આપે તો શોર્ટકટ હોતે કે ના હોતે, ચોરી કરવાની કેટલી રીતો આવડતી હોય. એટલે એ બધી રીતો આવડતી હોય ફક્ત એ માર્કમાં ફેર પડે ખરો. એટલે એટલે વ્યવહારમાં બધું ચાલે, હવે વ્યવસ્થિતમાં એવું ચાલતું નથી એ તકલીફ છે, આજ્ઞામાં એવું ચાલતું નથી. ચાલો 500 નોટ આપી દીધી, આપણને સર્ટિફિકેટ આપી દીધી, આજ્ઞા રહ્યા છે, એ હારી તકલીફ છે. જો પ્રશાંતભાઈ કેટલી પોઝિટિવ વાત કરી, પ્રશાંતભાઈ શું કહ્યું, આજ્ઞામાં રહીને લાંચ આપવાની ને આપણે, એટલે આજ્ઞાની લાંચ આપીએ એટલે હું આજ્ઞા રહું તો જ માંથી લાંચ અપાય ને, એ કમાણી તો જ મન થઈ હોય ને. જુઓ દાદા, તમે ગમે તેટલી ગલી પચી કરો ને કોઈ જ અસર થાય નહીં દાદાને, સમજાય, ગમે તેટલો સારો વ્યવહાર કરો, ગમે તે કરો, દાદાને કોઈ જ જાતની અસર ના થાય. તમારા વ્યવહારથી કે તમારા પૈસાથી કોઈ રીતે અંજાય નહીં, સમજાય. કેટસી એટલે પહેલા સકળ સંઘપતિ, એ જમાનામાં આખા સંઘમાં ગાડી કેટલા જણ જોડે હતી, નરેશભાઈ કેટલા જણ જોડે ગાડી હતી, 4-5 જણા જ, આખા સંઘમાં 4-5 જણા જોડે ગાડી હતી, 10-11 જણા હશે આમ, બરાબર. કેટસીભાઈનો વનમેન શો હતો ને, જોવે એટલે કોઈ પણ પ્રસંગ હોય, પુસ્તક પ્રકાશનનું કામ હોય, જ્ઞાનદાનનું કામ હોય, કે મહાત્માને જમાડવાનું હોય, કે કંઈ પણ હોય, એમનો વનમેન શો હતો એ જમાનામાં, બરાબર. એટલે આપણે તો હાથમાં હાથમાં જ રાખીએ ને, સજે નારાજ થવા ના દઈએ ને, કે થવા દઈએ, ના થવા દઈએ. તો દાદા ભગવાને શું કહ્યું કેતસિંહભાઈને, કે તમે સંઘની આટલી સેવા કરો, મહાત્માઓની સેવા કરો, જ્ઞાનદાનનું કામ કરો, પુસ્તક પ્રકાશનનું કામ કરો, આ બધું કરો, એનાથી જ્ઞાની પુરુષો રાજીપો ઊભો થાય તમારી પર, જ્ઞાની પુરુષ રાજી રહે તમારી પર, તેનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે. આવું બ્લેક એન્ડ વ્હાઈટમાં આપણી તો કહેવાની હિંમતે ના ચાલે ને, તો માંડ માંડ પેલો એક તો આવ્યો છે હાથમાં, એ પાછો ભાગી જાય તો આપણી રહેશે શું પછી, સમજાય. તો દાદાને એનો કોઈ લાભ ના લેવો હોય, દાન તો શું એમનું કેમ કઈ કામ નીકળી જાય. એટલે કહી દીધું બ્લેક એન્ડ વ્હાઈટમાં, તમે મારી આજ્ઞામાં રહો તો દાદા ભગવાનની કૃપા ઉતરે, બાકી દાદા ભગવાનની કૃપા એમને ઉતરે એવી નથી. તો વ્યવહારમાં ગલી પચી કરો કે હાથ પગ દબાવો કે ભાઈ ડોનેશન આપી આવ્યા તો દાદા રાજી થઈ જાય, એવું બને નહીં. કેટસી ભાઈ પાસે કચ્છ પાકા પાયા પકડી લીધું હમણાં, સમજાય. આપણી પૈસાની વાત હોય એટલે એક પ્રસંગ યાદ આવ્યો, સત્સંગ પૂરો થયો, એક મારવાડી ભાઈ આવ્યા, પેપર વીટીને લાવેલા એમ બંડલ મૂક્યું દાદાને. દાદા કે શું છે ભાઈ, કે દાદા કુછ નહીં કુછ નહીં, તુલસી પત્તા હે તુલસી પત્તા. દાદા કે તુલસી પત્તા ઇતના બડા થોડા હોતા હે, શું કહ્યું
દાળ શેર માટીની ખોટ છે, જો વિધિ કરી આપો એમ તો કામ થાય મારું એમ. દાદા કે તારું લેટ મને ચોપડવા આવ્યો છું, એના માટે લાંચ આપવાની? તો તમે પેલી લાંચની વાત કરી ને એટલે અમને પ્રશાંતભાઈ જવાબ તો આપી દીધો, પણ મારે પછી પ્રસંગ કહું તમને જલ્દી ફિટ થઈ જાય ને. તો દાદા કેવા પાકા હતા એમ, તો પૈસો બેસો એમને કોઈ અસર જ ના કરે. આપણે પૈસા વાળા તને આગળ બેસાડે અને માન આપે એની ના નહીં એમ, પણ નવા એને આગળ બેસાડતા હતા, સમજાય? પેલો ગરીબ છે કે પૈસાઓ જતો એમની દ્રષ્ટિમાં જ નતું ક્યારે, એ જણા પૈસા જ કોની જોડે હતા હતા? એ ગરીબ તો કોને કહેવાય ખરેખર, દીન કોને કહેવાય? એ જણા આત્મા જાણ્યો નથી ને એ ગરીબ કહેવાય. જેના આત્મા જાણી લીધો, અનુભવ કરી લીધો, હું શુદ્ધાત્મા જે બાંધ થઈ ગયું, એટલે આપણે અબજોપતિ થઈ ગયા. મુકેશ અંબાણી ને બિલ ગેટ્સ હતાની આપણી સામે હિસાબમાં જ નથી આ બધા, કે જે આપણી જોડે એમની જોડે તો છે જ નહીં. તો ભાઈ આપણે એમનાથી અંજાવવાનું હોય કોઈનાથી? એટલે દાદા ભગવાને કહ્યું કે અમારો મહાત્મા કેવો હોય, કે અમારો મહાત્મા કોઈના પ્રભાવમાં આવે નહીં, કોઈનાથી અંજાઈ ના જાય, એના બહારના વ્યવહારથી, એની વાણીથી, વર્તનથી અંજાઈ ના જાય, અંદરના ભગવાનથી અંજાય, એના પ્રભાવમાં આવે. બહાર તમે ગમે તેટલી સારી વાણી બોલો, ગમે તેટલો સારો વ્યવહાર કરો, એ ઢગલો કરી જાઓ તો એનાથી કોઈ અસર થાય નહીં એમ. કે કઈ દશામાં દાદા આપણને બેહાડ્યા છે, સમજાય? કે સંજોગોની અસર જ ના થાય તમને, કે દેખાય આ તો રિલેટિવ છે, રિલેટિવ એટલે ખરેખર છે જ નહીં. મારું હોય તો અહીંયા મારે મને મૂકવા શું કામ, મારે ઘરે જ ના પડ્યું હોય. આવ્યું એ આયુષ્યના માટે, જવા માટે આવ્યું છે તો મારે ક્યાં રહેવાનું જ છે? તો મારે સંજોગની વેલ્યુ કેટલી કરવાની હોય? આ પેલું 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય ને, તો પેલી પરેડ ચાલતી હોય, તો પરેડ ચાલતી હોય તો પેલા સેલ્યુટ કરે, અને પેલો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જે ઊભા હોય એ શું કરે? સેલ્યુટ જ કરે. એટલે શું કહે? તો એ લટકતી સલામ. આપણે માન આપ્યું, શેને માન આપ્યું? તો કે જે સંજોગો જઈ રહેલા છે, પાસ થઈ રહ્યા છે, એને આપણે લટકતી સલામ કરવાની હોય. એ સાવથી તમે આવ્યા, અમને દર્શન આપ્યા, તમને ખબર પડી ભાઈ તમે છો જ એમ, જીવો છો એ ખબર પડી કે એવું. અહીંયા પેલું જે બધા સંજોગો આવે, અનુકૂળ પ્રતિકૂળ બધા, એ શેના માટે આવ્યા? તો કે જવા માટે આવ્યા છે. આપણે એને ચોંટી પડવાનું કે લટકતી સલામ કરવાની હોય? આટલું સમજી લેવાનું. ત્યાં એ તો આપણને બધાને આવડે જ ને, લટકતી સલામ કરતા તો આવડે જ ને. પણ પોલીસ વાળો ઊભા રાખે વિસલ મારીને, તો કેવી સલામ મારીએ? હાચી મારીએ કે લટકતી મારીએ? હાચી નહીં, લટકતી મારી. એ તો ફસાયા છે એટલે આપ, એટલે લટકતી જ સલામ મારીએ ને. પણ અંતર તો ખબર જ ને કે આ તો ફસાયા છે એટલે કરી, બાકી આપણે મારીએ જ નહીં એને. આપ એટલે એટલે એવી રીતે અહીંયા જ આપણી ડિઝાઇનના આધાર સંજોગોમાં ફસાયેલા છે. આમ એની ફાઇલો ફસાયેલા નથી, ત્યાં સલામ કેવી કરવાની હોય? પોલીસવાન કરી એવી એમ. તો પોલીસવાન સાચો માનીએ ખરા આપણે? ત્યાં ઊભા છે એટલા પૂરતું જ. પણ જેવો એ સંજોગ પતી ગયો પછી એને સાચો માનીએ? વ્યવહાર આ વ્યવહારમાં કેમ નથી કરતા? આ વ્યવહારમાં આપણે એવું જ જોઈએ ને ત્યાં આગળ.
કે સંજોગ આવ્યો ત્યાં પૂરતી લટકતી સલામ એમ, ને પછી જય સચ્ચિદાન જાણેથી જય શ્રી કૃષ્ણ, એવું ના જોયે? એટલે આપણે માટે કેટલું સહેલું કરી આપ્યું દાદાએ, દાદાનો વ્યવહાર પ્રત્યક્ષ જોવાનો સંજોગ ના બાજુ હોય પણ વિડીયોમાં કે વાતમાં સાંભળેલું તો હોય જ, તો કે આના પરથી આપણને ખબર પડે કે દાદાનો વ્યવહાર કેવો હતો, સમજાય? અને કુલદીપને પૂછો, પપ્પાને સસ્પેન્ડ કરેલા, દાદાએ કહ્યું હતું કે તમે સાચા છો કે ખોટા છો એવું કશું કહ્યું હતું? ના. ઉપાય શું બતાવ્યો? તો કે આજ્ઞામાં રહીને કામ કરો એ જ બતાવ્યું ને, તો પ્રતિક્રમણ કરજો, કે સાચું ખોટું પકડવાનું કહ્યું હતું? ના, કશું જ નહીં. એમ બધાને ખબર હતી કે પોલિટિકલ સ્ટંટ જ છે બધો, એવું જ હતું ને? હા. પણ દાદા પક્ષમાં ના બેસે કે તું સાચો છો ખોટો છે ને નહીં, તો તારે બહાર નીકળવું છે ને, તો બહાર નીકળવાનો તને રસ્તો બતાવું છું એમ. એવું અહીંયા ઉકલતા વ્યવહારમાં આપણે પણ કેવી રીતે રહેવાનું? તો કે સાચા ખોટાની પકડ પકડવાની નથી કોઈ જાતની, સમજાય? છૂટવું છે ને આપણે, છૂટાના લક્ષણ કેવા હોય? તો કે સાચું ખોટું ના જોવાનું હોય. આ તો બુદ્ધિ આપણને પકડાવે છે કે આ સાચું છે આ ખોટું છે એમ, વાસ્તવિકતા શું છે? સાચું હોય તો જાય જ નહીં પાછું, કાયમ માટે આપણી જોડે કે ના રે, સમજે? સાચું હોય તો કાયમ આપણી જોડે જ રહેવું જોઈએ, સાચું છે જ નહીં. એ તો સંજોગોના આધારે તમને સાચું લાગે છે, ભાસે છે. હવે જે ખરેખર સાચું છે જ નહીં એને સાચું માનીને પકડીને ચાલીએ ત્યારે જ રામાયણ મહાભારત થાય છે ને, સમજાય? સાચું મનાય જ કેમ? તો કે આજ્ઞા ચૂક્યા માટે, આજ્ઞા ચૂકી ગયા માટે પેલું સાચું મનાઈ જાય છે. હવે યાર દાદાએ શું ફિટ કરાયું? તો કે આ સંજોગો આવ્યા વ્યવસ્થિતમાં આવ્યા છે, આપણે ઉકેલ લાવવો છે, તો શું કહેવાનું? તો કે આપણે પ્રતિક્રમણ કરવાના, આપણા હિસાબથી આવ્યું છે એટલે પ્રતિક્રમણ કરવાના આપણે, છૂટવું હોય તો. એ તો અંદર કેટલું ચાલે, વા અને બતાવી દઉં, પેલું બતાવ્યું, આમ કરી નાખું તેમ કરી નાખું, કેટલું જાત જાતનું ચાલે? કેટલું ચાલતું હતું કુલદીપભાઈ, પપ્પાને કેટલું ચાલતું હતું? એમને નતું ચાલતું, વાત સમજાય? કીધું હતું કે જે વિધિ કરવી એ કરજો આગળ. હા, વ્યવહાર વ્યવહાર વ્યવહારથી જે કરવાનું એ કરવાની છૂટ છે. 15 જ્ઞાનની દવા આપેલી પાછી જોડા, સમજાય? વ્યવહારમાં તો તમે અમે ખોટા પૂરા હોય ઊભા કરતા વાર ના લાગે, સમજાય? તમે અમે સ્ટેટમેન્ટ લેવા તો પેલાને પ્રેશર કરે બીજાને સ્ટાફને, એટલે પેલો પ્રેશરમાં સ્ટેટમેન્ટ આપી દે. પણ દાદાએ એ બધા ઉપાય કરવાના નતા કે જ્ઞાનના ઉપાય બતાવેલા. તો કે એવી રીતે અહીંયા વ્યવહારમાં જ્યાં જ્યાં આપણે ગૂંચવણો આવે, તો કે આપણે વ્યવહારને કેવી રીતે ઉકેલવા જઈએ છીએ વ્યવહારથી, સમજાય? દરેક વસ્તુ વ્યવહારથી સોલ્વ થાય ખરી કે ના થાય? તો કે દરેક જગ્યાએ વ્યવહાર કામ ના લાગે, પણ ત્યાં જોડે જ્ઞાનની સમજણ એપ્લાય કરી, આજ્ઞા એપ્લાય કરીએ તો પેલો ઉકેલ આવે આપણો. ને ઉકેલ કેવો આવે? કાયમી. તો વ્યવહારથી સોલ્યુશન લાવે ટેમ્પરરી ઉકેલ આવે, પણ તો ફરિયાદ તો ચાલુ જ રહે પાછી, સમજાય? આ તો બહુ પ્રેશર હતું એટલે મારે કરવું પડ્યું, બાકી મને તો અંદર એગ્રી થતું નથી, હજુ આજની તારીખમાં એગ્રી થતું નથી. આ તો બહુ હિનાબેનનું પ્રેશર હતું એટલે મારે કરવું પડ્યું. આમ થાય કે ના થાય? તો બોલાય નહીં ને એવું? આજ્ઞા ચૂક્યા એટલે આજ ચૂક્યો ને, એટલે એને એટલે એનો ખેત તો એને વળતો જ જોયો ને, એટલે ત્યાં એ ભૂલ સમજે, ભૂલ તરીકે સમજાય તો માફી માગે ને, ફરી નક્કી પણ તો જ થાય ને,
એ નક્કીપણું થાય. પણ ત્યાં તારણ કાઢ્યું કે આ માર મારે હવે આજ્ઞા ચૂક્યો માટે ખાવો પડ્યો તો ભાઈ પ્રોબ્લેમ રહે નહીં ને, વાત સમજાય? એટલે અહીંયા આટલું સમજી લેવાનું આપણે, તો આપણો ઉકેલ આવતો જાય. એટલે કેવું કે ભાઈ જ્ઞાને કરીને જે સોલ્યુશન આવે કાયમ ટકે, વ્યવહારથી સોલ્યુશન આવે તો ખાલી આપણે શું કર્યું, ખાલી ઉપર પડદો નાખ્યો, પડદો પાછો પવન આવે વાવાઝોડા તો ઉડી જાય ને, એટલે પાછી અંદરની વાસ્તવિકતા પાછી ફરી અમે આવવાની ને, તો ફાયદો શું થયો? કપડાં ધોઈએ ડાક જાય નહીં એના જેવું થયું એમ. બરાબર છે, સમજાઈ ગયું ને? તો માઇક આપી દઉં ને. ચાલો જય સચિદ. ખો આપવી પડે ને, અનંત અવતારથી ખો આપવાનું તો શીખેલા આપણે, ટોપીઓ પહેરાવવાનો ધંધો કરેલો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. અત્યારે જે એક કલાકનો સત્સંગ મારે ચાલે, આંગણવાડીના બહેનો છે, 50 બહેનો, 50 ગામના, અલગ અલગ ગામના. કાલે આ ટીમનો છેલ્લો દિવસ, સોમવારે નવી ટીમ આવશે, અને નેક્સ્ટ વીક છેલ્લું છે. 480 ગામમાં આપણી જે બુક છે ભોગવે તેની ભૂલ બન્યું તે ન્યાય, ગામે ગામ પહોંચી ગઈ સત્સંગ સાથે, વિધિ સાથે. બધા બહેનોને હું રોજ વિધિ કરાવું, પ્રાતવિધિ, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલમો, કીર્તન ભક્તિ. 470 ગામમાં આ સેટ સત્સંગ બધું આ દાદાની કૃપા કેવી છે. અને એ જ બહેનો આપણું શાક સમારીએ છીએ એ આ બહેનો અત્યારે કરે છે. છેલ્લા 5 દિવસથી સાંજે સેવા આપે અને ત્યાં શાક સમારાઈ ગયા પછી ઉપર દર્શન કરવા આવેલા એ લોકો. ઓછામાં ઓછી નેસેસિટીથી જીવે આ લોકો, નેસેસિટી બહુ ઓછી એટલે ડિસ્ટર્બ થવાય નહીં. વાંચન કરીએ, સત્સંગ કરીએ, પદ મહેશ સ્વામી પેલા ભાઈ એને કે ઊંધું ચતું ચતું ઊંધું લઈ લે એને કે મળજે પછી. જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ. મુક્તિ સુખ સંચયનમાં પદ નંબર 32. દાદા ભગવાન ના પગલા થયા ત્યાં, પરમહંસ આત્મા નાચે થઈ થઈ છે, પરમહંસ આત્મા નાચે થઈ થઈ છે. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના, આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. વિના દીપ માળાએ દિવાળી થઈ છે, વિના દીપ માળાએ દિવાળી થઈ છે. દાદા ભગવાન ના
પગલા થયા ત્યાં દાદા ભગવાનના પગલા થયા ત્યાં આવ્યો અલકનો એ કલયાત્રી આવ્યો અલકનો એ કલયાત્રી પરિમલ પ્રસારે પ્રગટ પુરુષાર્થી પરિમલ પ્રસારે પ્રગટ પુરુષાર્થી ગુણ ગણતા તારાને સાંભળે છે રાત્રી ગુણ ગણતા તારાને સાંભળે છે રાત્રી જગત બિંદુ જાકડનો સ્વપ્ન છે કે ભ્રાંતિ જગત બિંદુ જાકડનો સ્વપ્ન છે કે ભ્રાંતિ સતસંગની આગળી બેગડી માં સતસંગની આગળી બેગડી માં કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે દાદા ભગવાનના પગલા થયા ત્યાં દાદા ભગવાનના પગલા થયા ત્યાં આત્મ જ્ઞાનના અમી છટ કર્યા આત્મ જ્ઞાનના અમી છંટ કાર્યા જડને ચિતનના તેજમાં જબોળ્યા જડને ચિતનના તેજમાં જબોળ્યા ભાવના અનંતિના જરણા વહાવ્યા મુક્ત સૃષ્ટિના સૌ રાહી સજાવ્યા મુક્ત સૃષ્ટિના સૌ રાહી સજાવ્યા કાયાને માયા બે ઉપડ છાયા કાયાને માયા બે ઉપડ છાયા સૃષ્ટિ પરમની ખુલી થઈ ગઈ છે સૃષ્ટિ પરમની દાદા ભગવાનના પગલા થયા ત્યાં દાદા ભગવાનના અંકાશ બેદી ગોખ બનાવ્યા અંકાશ બેદી ગોખ બનાવ્યા અનુપમ ઉજસના સુશોભાનું જગાવ્યા અનુપમ ઉજસના સુશોભાનું જગાવ્યા કિરણો આજીને અંતર આપને નિહાળ્યા કિરણો આજીને અંતર આપને નિહાળ્યા અવિચલ વ્યવસ્થિત નિરાલંબ આણ્યા અવિચલ વ્યવસ્થિત નિરાલંબ આણ્યા નિરાગી
નિરીક્ષક નિરીક્ષક આસામ નિરાગીરીક્ષક નિરીક્ષક આસામ શુદ્ધાત્મા દેયની કુમારી મળી છે શુદ્ધાત્મા દેયની કુમારી મળી છે દાદા ભગવાન ના પગલા થયા ધ્યાન દાદા ભગવાન ના પગલા થયા ધ્યાન પરમહંસ આત્મા નાચે થઈ થઈ છે પરમહંસ આત્મા નાચે થઈ થઈ છે આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના વિના દીપ માળાએ દિવાળી થઈ છે વિના દીપ માળાએ દિવાળી થઈ છે દાદા ભગવાન ના પગલા થયા ત્યાં દાદા ભગવાન ના પગલા થયા ત્યાં જય સચિદાન જય સચિદ વાંચન કરીએ કે સત્સંગ કરીએ મહાત્માઓ બોલો ને વાંચન કરીએ શું વાતચીત આપણે બંને બહાર જતા રહીએ ચાલો હા બોલો 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 કઈ વાંધો થોડો આગળ થી આવજો અહમ મરે છે ને અહમ જીવે છે ત્યારે લોક કહે છે કે હું મર્યો જન્મે છે અને મરે છે અહમ ને આત્મા તેની તે જ જગ્યાએ છે ભૂતગલે તેની તે જ જગ્યા છે વચ્ચે અહમ ની જ વાત છે હા તો સમજવું આમાં શું સમજવું છે પૂતગલ એટલે પૂતગલ એ કાયમ નું છે પરમાણુ અને આત્મા એ કાયમ નો છે તો પૂતગલ એટલે શરીર શરીર એટલે પરમાણુ પરમાણુ કાયમ ના આત્મા કાયમ નો તો જીવે મરે કોણ આત્માની જે પ્રતિષ્ઠિત આત્મા હોય એટલે એ જ હું ને બીજું કોણ પ્રતિષ્ઠિત આત્મા એ જ અહંકાર એ જ હું પૂતગલ તો મરે છે તો પછી એ જ ઉદગલ તમારી ભાષામાં મારી ભાષામાં મરે છે એ છ તત્વોમાંનું એક તત્વ છે પરમાણુ પરમાણુ તત્વ આત્મા તત્વ આકાશ તત્વ સ્પેસ એટલે કે અવકાશ કા ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વ આ છ તત્વથી આ સંસાર ચાલ્યા કરે છે અને આ છ તત્વ કાયમના છે પણ પરમાણુ તત્વ આપણને દેખાય નહીં કેવળ જ્ઞાન જેને થાય પૂર્ણ પરમાત્મા થાય એને કેવળ જ્ઞાન પણ દેખાય કારણ કે પરમાણુ કરતા પણ સૂક્ષ્મ આત્મા તત્વ છે આપણા શરીરમાં અત્યારે આપણે શરીરમાં આત્મા જોવો હોય તો કેવી રીતે જોઈએ કારણ કે જોવાની વસ્તુ જ નથી અનુભવવાની વસ્તુ છે આપણે કહીએ કે ખાંડ છે ગળી છે તો ગળ્યું દેખાતું નથી પણ ખાંડ દેખાય છે ગળ્યું કેવી રીતે બતાવું એમ પરમાણુ આ શરીરમાં પરમાણુનો ખૂબ જથ્થો ભેગો થાય ત્યારે શરીર કહેવાય અને પરમાણુનો આખો જથ્થો ભેગો થયેલો હોય એ
વિભાવિક શરીર કહેવાય, વિભાવિક. પણ એ શરીર વિભાવિક જે બન્યું ને, એ ઝીણા 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 પરમાણુમાંથી બન્યું. માટીનો ઘડો અને માટી, ઘડો ફૂટી જાય, માટી એ રે કે ના રે? માટીનો ઘડો હોય, શેમાંથી બન્યો? માટીમાં. ઘડો ફૂટી ગયો તો માટી ગઈ? માટી માટી જ છે. એમ આ બીજું મુખ્ય તત્વ, એક આત્મા તત્વ, આત્માને જ પરમાત્મા કયો. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આત્મા જાણ્યું નથી અને બાકીના પાંચ તત્વ જાણ્યા, પરમાણુ, આકાશ, કાળ, ગતિ સાહેબ, સ્થિતિ સાહેબ, આ પાંચ તત્વ જાણ્યા, પણ આત્મા જાણ્યો નથી તો પણ કશું જાણ્યું નથી. જેવો આત્મા જાણે, એટલે આ બધું, આ જે બધી વસ્તુ છે ને, એ બદલાયા કરે છે, નાશ નથી થતો, બદલાયા કરે. આ આ શરીરને બાળી નાખો ને, એટલે આના આની અંદર જે પરમાણુ છે ને, જેમ માટીનો ઘડો ફોડી નાખ્યો પણ માટી રહી કે નહીં, એમ આ શરીર બળી જાય પણ એમાં જે પરમાણુ છે ને, એ પાછા પોતાના સ્વભાવમાં પાછા જતા. પરમાણુ, આખું સૃષ્ટિ પરમાણુથી ઠસોઠસ ભરેલી છે. પણ અત્યારે આમાં કઈ વાત કરી છે? તો કે આ આની, તો કે આ વિભાવિક ઉદગલ કહેવાય. વિભાવિક, આત્માની હાજરીથી ચાર્જ થયું. તો કે આત્માની હાજરીથી શું ચાર્જ થયું? તો કે એવા પરમાણુ હતા, તે પરમાણુ ચાર્જ થયા, લોભના, માનના, મોહના, અને એનો બન્યો આકાર. હવે જેવું અંદરથી બધો માલ ખરી પડે ને, એટલે છેલ્લે આયુષ્ય કર્મ એની મેળે પતી જાય. અને આયુષ્ય કર્મ પતે એટલે આના જે પરમાણુ હતા એ પાછા જેવા હતા એમાં જતા, પોતાના મૂળ સ્વભાવ. તો હવે આ બેની વચ્ચે મરે જ કોણ? તો કે હજી એને એમ જ ભાન છે કે હું મરું છું, અહંકાર, હું જીવું છું, હું મરવાનો છું, હું આમ છું. એ આ જગતમાં અહંકાર જીવે છે અને અહંકાર મરે છે. આત્મા, મૂળ આત્મા મરતો નથી, અને પરમાણુ પણ બદલાય છે. ખાલી આ શરીર જે આકારનું છે એ આકારમાંથી પરમાણુ છૂટા પડી જાય. માટીનો ગ્લાસ બનાવ્યો, માટીના વાડકા બનાવ્યા, માટીની ચમચી બનાવી, માટીનું માટલું બનાવ્યું, મૂળ તો માટી જ ને. એવી રીતે આ છે. આ સંસારમાં મુખ્ય શું થાય છે? તો કે અહંકારનું જીવવું અને અહંકારનું મરવું. એને બીજી રીતે સમજવું હોય તો અહંકારનો ભગ્ન થવું અને અહંકારનું પોષણ થવું. તમારી કોઈ બહુ વખાણ કરે, તમારા ખૂબ વખાણ કરે, તો કોના કરે છે? અને રાજી કોણ થાય છે? તમારું ખૂબ અપમાન કરે, તમારા શરીરને હાથે નથી અડાડ્યું, ખૂબ અપમાન કર્યું, નથી તમને લોહી નીકળ્યું, નથી ફ્રેક્ચર થયું, નથી કોઈ આ કર્યું, તો અપમાન થયું, તો એ દુઃખ કોને થાય છે? શરીરને. હે, સાચું ખબર છે તને? તો બીજું છે શું સંસારમાં? મને એ તો કે છે શું? આ જે શરીર છે એ અત્યારે આપણું પોતાનું કહીએ છીએ, પણ અત્યારે જે આ ડિસ્ચાર્જ છે ને, આ ખાલી થાય છે ને, એ આપણું પોતાનું નથી. જ્યારે ચાર્જ કર્યું ને ત્યારે પોતાનું કહેવાય. ડિસ્ચાર્જ આપણા હાથમાં નથી. અત્યારે અંદર કેટલું આયુષ્ય છે ખબર નથી, માંદો પડી સાજો થાય ખબર નથી. ખબર છે કઈ ના? હમણાં અડધો કલાક પછી કયો હિસાબ મારે ચૂકવવાનો આવશે ખબર છે? ના. આની કોઈ સત્તા આપણી પાસે નથી ને, તો આનું દુઃખ આપણે શું કામ લઈએ છીએ? આની કોઈ સત્તા છે? તમારા ઘરમાં તમારી બે દીકરી છે,
બે છે ને, બંનેને સમજાવી હોય તો કેટલી પ્રાર્થના કરવી પડે દાદાને, આપણા હાથમાં છે સમજાવવાનું પણ? ના, એ તો આપણે માનીએ છીએ, ખાલી માનીએ છીએ. તો કે નિયમિત રૂપે સમજાવો, ના નથી કહેતો, નિયમિત રૂપે માં તરીકે તમારી ફરજ સમજાવવાની, કહેવાની, પ્રેમથી વાળવાની. પણ તમને ખબર છે કે એ સમજશે કે નહીં સમજે, છે કે નહીં? બધું છે ને. હવે સમજી જાય અને તમને ખૂબ માનવા માંડે કે મમ્મી બસ ફાઇન, તો કોણ ખુશ થાય? હે? અને એમ કે તમારું કોઈ લેક્ચર મારે સાંભળવું નથી, મારે જ્યારે કરવું હશે હું ત્યારે કરીશ, મને તમે વારે ઘડી એકની એક વાત ના કરતા, સત્સંગમાં ચાલ, સત્સંગમાં ચાલ. એને એમ લાગે કે રાત્રે ઊંઘમાં મમ્મી લવારીએ ચડી છે, દિવસમાં તમે બોલો ને તો એને એમ જ લાગે મમ્મીને લવારી થઈ ગઈ છે. એને ગમશે ત્યારે હું આવીશ. હવે એનો ગમવાનો ટાઈમ, એનો સમય, તો કે એ બધું કેવી રીતે છે? તો કે છે જ કુદરતી આ, પણ માને છે શું? હું સત્સંગમાં નથી જવાની. અહંકાર સત્સંગમાં આવ્યો કે શરીર સત્સંગમાં આવ્યું? હું સત્સંગમાં જવાની નથી. કોનું કામ ચાલે છે? હુંનું, અહંકારનું. કેટલો મોટો રોલ છે! અહંકાર ઉડી ગયો ને તો પરમાત્મા ખુલ્લા છે અંદર. આપણે શું કહીએ છે, લાઈટ અને જોનારો એની વચ્ચે, એની વચ્ચે કોઈ પડદો ના હોય ને તો લાઈટ પણ સીધી દેખાય અને આપણે પણ લાઈટને સીધી જોઈ શકીએ. અત્યારે આપણને નથી અંદરના પરમાત્મા દેખાતા, કે નથી આપણે હું કોણ છું એ નથી ખબર પડતી. આપણે મહાત્મા થયા એની વાત નથી કરતો, આપણે કોમન વાત કરીએ છીએ કે અંદર રહેલા ભગવાન ઓળખાતા નથી, દેખાતા નથી, સમજાતા નથી. તો તને શું સમજાય છે? તો કે હું કોણ છું એ નથી ખબર. હું કોણ છું? તો કે આપણે મહાત્મા થયા, શુદ્ધાત્મા થયા એ ખબર છે. આપણે કહે હું કોણ છું? તો કે નિમેશ. તો કે તો આનું નામ છે શરીરનું. તો સામે વાળો બરોબર બુદ્ધિશાળી હોય તો મેં કોને પૂછ્યું? શરીરને જ પૂછ્યું ને, તમે કોણ છો? કે નહીં? તો કે નિમેશ છું. ખરેખર કોણ છો? આ ભવ પૂરતી ઓળખાણ સાચી છે, આ ભવ પૂરતી. અથવા તો અહીંયા સમૂહમાં ઓળખાણ સાચી છે, પણ પછી મારા કોઈ સગા આવે તો મારે તો હું ભાઈ હોઉં તો ભાઈ તરીકે કહેવાય, ફાધર હોઉં તો ફાધર તરીકે કહેવાય, રોલ બદલાય કે નહીં? પણ મૂળ નિમેશ તો નિમેશ જ ને. પણ ખરેખર હું નિમેશ છું? એટલે એ નથી જણાતું, એને અહંકાર કહો, અજ્ઞાન. અને અજ્ઞાનના લીધે અહંકાર. તો કે આ સંસારમાં શું થાય છે? તો કે ગમતા સંજોગ આવે ને એની મરજી પ્રમાણેના, એ ખુશ 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 ખુશ. અને ના ગમતા સંજોગ આવે ને, કઈ મજા નથી, કઈ મજા નથી. કેમ? જમ્યા? તો કે જમ્યું. દૂધપાક? તો કે પીધો. એક ચા? તો પછી મજા નથી? નથી મજા. દૂધપાક ચાર વડકા કોણ પી ગયું? અહંકાર કે શરીર? વિચારવા જેવું નથી? અહંકારને ભાવે ને એટલે ચમચી બાજુએ મૂકીને લેવા જ લાગે, લબક લબક જવા જ દે. કારણ કે પેલો પાછો પાછું જવાનું લેવા અને પાછો ઉભા હોય એવા કે આ બીજી વાર લઈ ગયો છે, પીરસનારા એવા હોય કે આ ત્રીજી વાર લેવા આવ્યો, એટલે પાછો એને કોઈકને મોકલવા પડે, જાઓ ને એક વાડકી લઈ આવો. પીએ છે શરીર, પણ એનો એનો મજા કોણ લે છે? જુઓ આનો ઉપયોગ કેવો કરે, આનો ઉપયોગ
જ્યાં સુધી આ શરીરનો માલિક અહંકાર છે ત્યાં સુધી અહંકાર જીવે અને અહંકાર મરે. પોતે મરતો નથી કે શરીર પણ મરતું નથી. કહેવાય સાંસારિક દ્રષ્ટિએ શરીર મરી ગયું, કહેવાય કે એ મરી ગયા, કહેવાય કે હવે એ નથી રહ્યા, બધું વ્યવહારની ભાષા વ્યવહારમાં બરોબર છે. પણ જ્ઞાનથી સમજવું હોય તો એક શરીર જે પરમાણુથી બનેલું એ પરમાણુ વાળું શરીર જતું રહ્યું, પણ પરમાણુ નથી ગયા. પરમાણુ પાછા નવા ભાવ ને નવા જે કર્યું તું એ પ્રમાણે શરીર લઈ પાછો જન્મ. એટલે કેવા શું માંગીએ છીએ, આપણી જોડે અહંકાર નથી આવતો, ભૂલ સાથે આવે છે. આ ભાવનો અહંકાર આ ભાવમાં પૂરો થઈ જાય. જેમ આપણે એક બલ્બ લાવ્યા હોય એનું વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાલે એટલે બલ્બ પૂરો થઈ જાય, એમ આ ભાવમાં જે અહંકાર લાવ્યા છે ને એ આ ભાવમાં અસર આપીને પૂરો થઈ જાય. તો જોડે શું આવે, તો કે તમારી કરેલી ભૂલો, અને એ ભૂલો પ્રમાણે પાછો નવો અહંકાર તમને. અમુક જગ્યાએ તમારી પુણ્ય સારી હોય ને અને અહંકારના કયા પ્રમાણે થાય ને એટલે આનંદ આવે, અને અમુક જગ્યાએ તમારું પાપનું હોય એટલે તમને અપજસ મળે, ઘરમાં અપજસ મળે, આપણા દીકરા આપણને અપજસ આપે, અથવા આપણા ઘરમાં જે વડીલ છે એ આપણી વાત ના સાંભળે. એ આવું લાવ્યા આપણે, આવો હિસાબ લાવ્યો, તો દુખી કોણ થાય? સમજો ઘરમાં સાસુ છે કે માં છે યા કોઈ વડીલ છે, એ કશું કે તો આપણા અહંકારને ગમે, તો બાજુવાળા કહીને જાય તો ગમે, આપણો પોતાનો પતિ કે તો ગમે, તો પછી ગમે કે નથી? આપણને આપણી ભૂલ દેખાતી તો કુદરત શું કહે છે, તમારી ભૂલ તમને દેખાય. એટલે ઘરમાં એકાદ જણ એવું હોય કે તમને ખાલી ભૂલ બતાવે છે, એમાં કે તમને નીચા નથી પાડી દીધા, ભૂલ બતાવે છે. તો ભૂલ બતાવી અને તમે આપણો અહંકાર વાંકો હોય તો ભૂલને સ્વીકારે નહીં. આપણો અહંકાર વાંકો, સીધો કે વાંકો, બહુ બોલે. ભજન ગાય ને ત્યારે તો એવા ભજન ગાય, શરીર ગાય છે કે અહંકાર ગાય? ભજન ઉપયોગ કોનો કરે? અને પછી કે ને આ વખતે તમે ભજન બરોબર ના ગાયું તો બીજી વાર આવે જ નહીં. આવે જોજો, અથવા તો બધાએ ભજન ગાયું અને એને ગાવા ના મળ્યું ને તોય વાંકવું પડે. તમે કેમ હા કરો, તમે બધા ભજન મંડળ વાળા છો? ઓ કેટલા જણા છો? 10 જણા. વરાછાથી આવ્યા? ક્યાંથી આવ્યા? એ મોટા કે નાના આવે, જેઠ કે જેઠાણી, દેરાણી કે એક જ આવે. અને સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ ને ક્યાં ના? સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો કયું ગામ? હા હા હા, પણ મૂળ ગામ કયું? અલગ અલગ છે. બરોબર બરોબર. એટલે ઘરમાં વહુ ખરી ને? ના, ઘરમાં વહુ ખરી ને છે ને, વહુ સારી કહેવાય ને, તમને ભજનમાં મોકલી આપે છે. વહુ દીકરીઓ જેવી છે? અને દીકરી કેવી છે? વહુ જેવી. સારામાં સારું શું કહેવાય ખબર છે? તમને ભક્તિ માટે તમને આટલી અનુકૂળતા થઈ છે, ભક્તિમાં આવવાની, ભજનમાં આવવાની તમને જે આ સગવડ થઈ છે એ જ કહેવાય કે તમે પુણ્યશાળી છો. ઘરના કેવા છે એ તો એક આપણે વ્યવહારથી પૂછવા માટે છે. ઘરના સીધા છે કે વાંકા છે એ કેવી રીતે ખબર પડે? કે જેટલો હું સીધો એટલા ઘરના સીધા. હું મંદિરમાં આવીને ભજન કરું
અને ઘરમાં જઈને બીજા ભજન કરું. સમજાઈ ગયું તમને એ પણ? એટલે બધું કરી છૂટ્યા છો તમે. હા, હે, શું કહો, શું કહે છે, શું કહે છે? ભજન રાગ, રાખ, રાખ, ગરીબડા, ગરીબડા થઈને. હા, એ તો અમે હવે આપણું તો કઈ ચાલતું છે નહીં. આપણે ભજન કરીએ બાપુ, તો આપણે શાંતિ રાખવી પડે. હા, શાંતિ રાખવી પડે. અને તમારા ભજન ની મે વાત આપણે, હા, કે એક દાદાએ પસમાં વાત કરી, હા, કે દાદા ભગવાન ને તેની સાવ ના સત્સંગ ચાલુ છે. સારું ચાલે છે, એટલે એને બધા આવ્યા છે. પણ અમે કોઈ સુધરેલા નથી, અમારે સુધરવાનું બાકી છે હજી. એટલે ભેગા થઈએ છે અને એકબીજા એકબીજાનો સુધાર સુધાર જ કરે છે. ના ના, ચોક્કસ ના નથી કેતો, પણ ખાલી એટલું જોવાનું, ઘરમાં જઈને આપણે વાંકા થતા નથી ને. ગમે તેવું થાય, બહુ ગમે તે બોલે, દીકરો ગમે તે બોલે, કોઈ પણ ગમે તે બોલે, આપણે હાથ જોડીને આપણે જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, જે બોલતા હોય તમે એ બોલી શકો કે કેમ. જો એ બોલાય, સામેવાળા ગમે તે બોલે, તમે ખાલી કીધું જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ, એટલે તમારો ઉકેલ આવી ગયો. જય ભોળાનાથ, બરોબર. એ જે મંદિરમાં ભોળાનાથ બેઠા છે ને, એ ઘરમાં દેખાવા જોઈએ, નહીં તો ઘરમાં શું થાય, જય લુચ્ચાનાથ. ભોળાનાથ જે શબ્દ વાપર્યો છે ને, કેમ વાપર્યો છે ખબર? માઇક મૂકી દો, મૂક, તમને સંભળાય છે? સંભળાય, ઓછું સંભળાય છે ને? મને એમ કે આ બધું પહેર્યું છે ને, એટલે ઓછું સંભળાતું હશે, કારણ કે બધું પહેર્યું હોય ને એટલે આ બેસી જાય, આ પડી જાય, એટલે એટલે બાંધ્યું છે, બાંધ્યું છે. હે, આપણે કશું પડવા નહીં દેવાનું. હા, બહુ પડતી હોય તો જાલી લેવાની. હા, બુટિયા પડે નહીં ને, એટલે એના બાંધા છે. ઝુમ ઝુમ. હા બાપુ, બધાને ઝૂમ કરજો, તો દેખાશે. હા, દેખાશે. રોટલા બનાવો ને, રોટલા તો બનાવો કે નહીં? ના, તમને આવડે ને રોટલા બનાવતા? આવડે બાજરીના? પછી એની જોડે શું, બાજરીના રોટલા જોડે કયું શાક હોય? આખા રીંગણનું ઓરો એ જ ઓરો. હા, ત્રણ ત્રણ મણના રોટલા કરીને જાઓ, બધાને ખવડાવો સેવામાં. પણ તમે છાસ ના પીવો ને, જયમાં પછી છાસ પીવો, છાસ છાસ એ નહીં પીવાની. પીવો છો ને, ચાલુ રાખજો, ચાલુ રાખજો, ચાલુ રાખજો. ગમે તેટલું તમને જમવાનું સારું આપે ને, છેલ્લે તો છાસ શોધો કે નહીં? છાસ, અને છાસ, લોકો છાસ ની છાસ પીવડાવે ને, પેલા પીવડાવતા છાસ ની પરબ. અત્યારે ભલે જવા દો, પેલા છાસ. તે બધા કાઠિયાવાડી છાસ કેમ પીએ? હા, હજમ થઈ જાય, હજમ, હસમ થઈ જાય, હજમ થઈ જાય, હજમ છાસ. તો આજે બીજા બધા છાસ નથી પીતા તો એને હજમ નહીં થતું હોય? કયા વાડિયા? ગોલ વાડિયા ને છાસ જોઈએ. તમે કયા વાડિયા છો? સાચું કહું, સાચું કહું તમને વાત, છાસ એ અમૃત કહેવાય. તમે કશું ના ખવડાવો ને, રોટલો છાસ ને લસણની ચટણી હોય તો ઠીક, નહીં તો રોટલો ને છાસ, માણસનું પેટ ધરાઈ જાય.
રોટલો અને છાશ એ ગમે ત્યાં જાઓ તમને મળે ને સંતોષ થઈ જાય. પછી તમારે રીંગણા શોધવા જવું ના પડે, આખા અડધા ભાણિયા પૂરા કશું શોધવું ના પડે, બટાકા શોધવા ના પડે, રોટલો ને છાશ એ આપણને અંદર તૃપ્ત કરે, સંતોષ આપે. અને છાશ એવી વસ્તુ છે કે શરીરમાં ગરમીને કાઢવાનું મોટામાં મોટું છે. તમે છાશ બે ગ્લાસ પી જાઓ અને તડકામાં નીકળો ને લૂ ના લાગે. વાત સાચી? હે, તો કેમ નહોતા બોલતા અત્યાર સુધી? ખાલી હજમ થાય હજમ થાય. હે, હું તો બોલ જ કરું છું પણ કોઈ સાંભળતું જ નથી મારું. એટલે બધા જાય ને પછી હું બોલવાનું ચાલુ કરું છું. એટલે મને ચિંતા જ નહીં કોઈ ગયું કે બેઠું, મારે હું લેવા દેવા. કેમ? તો કે મારે સુધરવાનું બાકી છે એટલે હું મારા માટે બોલું છું. મારે સુધરવાનું બાકી છે એટલે હું મારા માટે બોલું છું. બધાને સંભળાવવા માટે નહીં. તમને બધાને શું સાંભળવા મળશે? કે બાપુ કથા કરે છે. શું કરે છે? તમે તમે આવીને શું કીધું? બાપુ કીધું કે નહીં? તમે બાપુ કીધું, કારણ કે કાઠિયાવાડમાં બાપુ બહુ થાય, ગામે ગામ બાપુ થાય, થાય કે નહીં? એટલે બાપુ કહો. અને કહેવાય શું? તો કે કથા કરે છે ને બધા સાંભળે છે. ત્યારે દાદા ભગવાન શું કહે છે? તારા સુધરવા માટે વાતો કર, બધાને સુધારવાની જરૂર નથી. તું એક સુધરેલો હોઈશ તો કેટલાને સુધારીશ? હું બીડી પીતો હોઉં, સંભળાય છે? હા, જો બીડી સંભળાય ને, આ તો મૂકિયા પકડી રાખજો, પડે નહીં. હું બીડી પીતો હોઉં અને હું કહું કે બીડી ના પી, આ નહીં, હું બીડી ના પીતા. હે, હું ચા પીતો હોઉં, ચા ના પીતા, ફાયદો થાય? થાય ફાયદો? હું સુધરેલો હોઉં અને હું ખાલી એક શબ્દ બોલું ને આખા ઘરમાં શાંતિ થઈ જાય. હું સુધરેલો હોઉં, મારે અંદર મારે કોઈની ભૂલ કાઢવી નથી. હું તો આ સંસારમાં, સંભળાય છે ને, હું તો આ સંસારમાં મારી ભૂલોથી બંધાયો છું. તમે ગળામાં સોનાનો ચેન પહેરો, ગળામાં બહુ બધા દાગીના પહેરો, વજન કોને આવે? આવે ને, પણ જ્યારે બહુ પહેર્યું હોય, શું થયું? બહુ પહેર્યું હોય તો વજન લાગે, તમને લાગે. પણ અત્યારે નવા નવા હોય, એને બહુ પહેર્યું હોય, હાથમાં, આંગળીમાં, અહીંયા, નવી નવી વહુ હોય ને લાગે. હું આવી જાઉં, ત્યાં આવી જાઉં, તમને સંભળાતું નથી, તમને નહીં. આ એ આગળ આવી ગયા, લે તારી ભલી થાય. હું એ જ કહું, વજન ના લાગે ને, બરાબર ને? હવે હું સુધરેલો હોઉં તો મને કોઈ બીજા ભૂલ કરે તો મને વજન લાગે? ઘરમાં કોઈએ ભૂલ કરી અને હું સુધરેલો છું તો એ ભૂલ કરે એનું વજન મને લાગે? અને મારી અંદર ભૂલ છે, હું સુધરેલો નથી અને હું તમારા ઘરમાં આવ્યો, તમે ભૂલ કરો અને હું સુધરેલો નથી તો ભૂલ તમે કરો એનું વજન મને લાગે? હે, ભૂખ લાગે ને, મને ભૂખ લાગે. તમને બધી ખબર છે તો આવ્યા શું કામ અહીંયા? બસ બસ બસ
દાદા ભગવાન નો સત્સંગ તમે સાંભળ્યો છે? બહુ સરસ. દાદા નો સત્સંગ તમને મળ્યો ને, ભેગો થયો ને, બહુ કામ થઈ ગયું. તમારો સત્સંગ ભાવનગર માં હોય ને, ગોગા સગાઈ ક્યારે અમદાવાદ માં મારી વેવાણ રહેતા હોય ત્યાં ખરા, પણ હું હમણાં ત્યાં કઈ ગઈ નથી. જાઓ ત્યારે મને લઈ જજો ને. આયા હતા સુરત હતા ને, હમણે ગયા છે. હમણાં જ ગયા? તમારા વ્યવહાર ને ઓળખવા માટે તો લઈ જવા પડશે ને. ભૂલી જાવ, તમારો નંબર લઈ જાવ પછી. અમને લઈ જાય જાવ, સારું સારું. પણ તમે દાદા ભગવાન ને ઓળખો છો? કોણ? હા, વાત સાચી. જે આપણને દેખાય એને આપણે માનીએ, બરોબર. આપણને એવું જ આદત છે ને, સમજો કે અહીંયાથી આપણી વહુ જતી હોય તો મારી વહુ જાય છે એવું જ ઓળખીએ ને. આપણી દીકરી જતી હોય તો આપણને થાય કે મારી દીકરી જાય છે એવું ખબર પડે ને. એમ દાદા ભગવાન આપણને જે દેખાય છે એને દાદા ભગવાન કહીએ. ખરેખર આ જે દેખાય છે ને એ દાદા ભગવાન નથી. એમનું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ. એમનું નામ શું? અંબાલાલ મૂળજીભાઈ પટેલ. અને વડોદરા પાસે આણંદ થી બોરસદ, અને બોરસદ ની બાજુમાં ભાદરણ ગામ, ભાદરણ એ ગામના વતની. ભાઈ સ્લો કરી દે ને દોસ્ત થોડું. અને 1958 ની સાલમાં આ અંબાલાલ મૂળજીભાઈ પટેલ સુરતના ત્રીજા નંબરના પ્લેટફોર્મ પર બેઠા હતા. ઓગણીસો ને 58 ની સાલ. તમારો કોઈનો જન્મ થયેલો 1958 માં જન્મ થયેલો તમારામાંથી કોઈનો? એમાં તો માવતર નહોતા એટલે કઈ ખબર નથી. અત્યારે 60 વર્ષ થયા. વડોદરા જવા માટેની ટ્રેન ની રાહ જોઈને બેઠા હતા ત્રીજા નંબર સ્ટેશન ના. અને સ્ટેશન ત્યારે નાનું, અત્યાર જેવું નહી, નાનું. અને આ સુરત ના સ્ટેશન પર એવી કૃપા થઈ, કુદરતી તમારી અંદર પાપ પણ ના રહે, તમારી અંદર પાપ પણ ના રહે, અને તમારી અંદર પુણ્ય પણ ના રહે. તમારી પાસે પાપ નથી, તમારી પાસે પુણ્ય નથી. પુણ્ય બે માંથી એક નથી. તો શું થાય? તમારી પાસે શરીર છે, અંદર ભગવાન છે, પણ નથી પાપ, નથી પુણ્ય. તો શું થાય? કહી દઉં તમને, જેન બધાની અંદર ભગવાન છે પણ જેની અંદર પાપ અને પુણ્ય બે ના રહે તો ભગવાન ખુલ્લા થઈ જાય. માઇક મૂકો ને તાળી પાડો. જેની અંદર પાપ ના રે, પુણ્ય ના રે, એટલે શું કહેવા માંગુ છું? સંભળાય છે? હું શું કહેવા માંગુ છું કે જેની અંદર
એક પણ ભૂલ ના રહે તો એ પરમાત્મા થઈ જાય. જેની અંદર એક પણ ભૂલ ના હોય, અને ભૂલ ના હોય એટલે અંદરના ભગવાન પ્રગટ થાય. તો એ જે અંબાલાલ મુરજીભાઈ પટેલ ની અંદર જે ભગવાન પ્રગટ થયા ને, ત્યારે એમની અંદર એક પણ ભૂલ રહી નહીં. અને ભૂલ ના હોય એટલે ભટકવાનું બંધ થઈ જાય. જન્મ મરણ માં ભટકવાનું બંધ થઈ જાય. તો એ ટાઈમે સુરત સ્ટેશન પર અંબાલાલ મુરજીભાઈ ની અંદર ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થઈ ગયા, ખુલ્લા થયા. અને એમાં આ જગત કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, ભગવાન ક્યાં છે, ભગવાનનું કાર્ય શું છે, પાપ કેવી રીતે બંધાય, પુણ્ય કેવી રીતે બંધાય, પાપ પુણ્યમાંથી છૂટાય કેવી રીતે, આ જન્મ મરણ આ કેવી રીતે ચાલે છે, આ જન્મ મરણ માંથી છૂટાય કેવી રીતે, સંભળાય છે ને, આ બધા ફોડ, આ બધા ખુલાસા એ અંબાલાલ મુરજીભાઈ પટેલ ની અંદર ભગવાન પ્રગટ થયા ને એના પ્રકાશમાં જેમાં પ્રકાશ છે, તો તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું, એમને અંદરનો પરમાત્મા પ્રકાશમાં આખું જગત કેવી રીતે ચાલે છે અને હું પોતે પરમાત્મા છું, આ બધા ફોડ પડી ગયા. એ અંદર જે પ્રગટ થયા ને એને દાદા ભગવાન કહ્યા. કૃષ્ણ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન, તો એમનું શરીર તો વિનાશી હતું ને, એનું શરીર તો જતું રહ્યું, પણ અંદર રહેલા કૃષ્ણ એ તો અમર. રામ ભગવાન હતા, એનું શરીર આયુષ્ય વાળું, તે શરીરનું આયુષ્ય પતી ગયું, પણ અંદરના રામ તો હતા ને. એવી રીતે આ બહારનું શરીર એ આયુષ્ય વાળું, એ જતું રહ્યું, પણ એમની અંદર જે પ્રગટ થયા તે દાદા ભગવાન. આ કાળમાં દાદા ભગવાન જેને 14 લોકના નાથ કહેવાય, 14 લોકના નાથ, 14 એટલે શું, હા, તે 14 કોને કીધા, 14 લોક કોને કીધા, ના, ઉપર 6 દેવલોક, ઉપર 6 સ્વર્ગ દેવલોક, નીચે 7 પાતાળ એટલે કે નર્ક ગતિ, સંભળાય છે ને, 7 નર્ક ગતિ પાતાળ, અને આપણે જે રહીએ છીએ એ મધ્ય લોક. મધ્ય, ઉપર 6 નીચે 7 13 અને આ એક મધ્ય 14. 14 લોકના નાથ જે પાપ અને પુણ્ય થી છૂટી જાય એ 14 લોકના નાથ કહેવાય. ત્યારે દાદા ભગવાન શું કહેતા હતા, મારી અંદર જેવા પ્રગટ થયા છે તેવા તમારા બધાની અંદર છે, મારે પ્રગટ થયા છે અને તમારે પ્રગટ કરવાના છે. તાળી તો પાડો યાર, તાળી પાડો. ટાઈમ પૂરો થઈ ગયો ને એટલે તાળીઓ પાડે છે આ લોકો. ટાઈમ પૂરો થઈ ગયો એટલે તાળી પાડે છે કે હવે બંધ કરો. એવું નથી કરતા, એવું મારી જોડે મજા આવશે, જમવાનું જુદું બેસજો, મારી જોડે આવે એ તાળી પર. હા, એ ઘરનાની તાળી પાડતા જ નથી. તો આ લોકો ઘરમાં બોલે છે ને, આ લોકો ઘરમાં બોલે છે, એક હાથે તાળી ના પડે, ના એક હાથે તાળી ના પડે એવું કે, ઘરમાં ઝઘડો થાય ને, ઘરમાં ઝઘડો થાય ને, એક હાથે તાળી ના પડે, બે હાથે તાળી પડે, એ તાળી કઈ, જેને ઝઘડો ગમે એને ખબર, મને નથી ખબર કે
હા ના ના આવજો, હજી બે દિવસ છીએ, કાલનો અને અમારે આખો દિવસ, પાછું બપોરે ભક્તિ, પછી 4 થી 6 પાછો સત્સંગ, પછી રાત્રે આરતી ભક્તિ, એવી રીતે આજે કાલે અને પરમ દિવસે સાંજે 5 વાગ્યા સુધી, 5 કે 6 વાગ્યા સુધી, પછી પૂરું. પછી 21 તારીખ અને 22 તારીખે કીર્તન ભક્તિ છે, કીર્તન ભક્તિ 21 અને 22, સતત 24 કલાક, સતત 24 કલાક કીર્તન ભક્તિ સતત, શનિવારે સવારે ચાલુ થાય 21 તારીખે, તો 22 તારીખે રવિવારે પૂરી થાય, આખી રાત ચાલે ગરબા ને આ કીર્તન ભક્તિ. આ દાદા ભગવાને કરેલી છે આજ્ઞા, દાદા ભગવાને આજ્ઞા કરી છે કે આ કીર્તન ભક્તિ 24 કલાક દર 15 દિવસે કરજો. રાત્રે ઘરે જતા રહેજો, હા, પણ રાત્રે સાંજે ઘરે જતા રહેજો, બીજા દિવસ સવારે અવાય ને. અમારે શનિવારે 11 વાગે ચાલુ થાય, રવિવારે 11 વાગે સુધી આરતી કરીએ એટલે 12 વાગી જાય બપોરે, અને પછી પ્રસાદ અવાય ને. એ કઈ કીર્તન ભક્તિ કરીએ એ સાંભળો, અમે કરીએ છીએ. ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન ના
અસીમ જય જયકારો દાદા ભગવાન ના, 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 અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.